નમસ્કાર નમસ્કાર મિત્રો હું છું નીરજ ભરવાડ અને આઈ ગયો છું એક સિક્સર લઈને વોટ ડુ એ મીન બાય સિક્સર સિક્સર ઇઝ છ માર્ક્સ ચોગો અને છગ્ગો આઈપીએલ ની સીઝન ચાલે છે એટલે આઈપીએલ ની લેંગ્વેજમાં જ વાત કરું છું પણ પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા મને એકવાર પ્લીઝ કહી દો કે મારો ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં ચૌદે એક્ઝામ બે શિફ્ટ જી સર એની વેઝ પહેલા મારો ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં એકવાર કહી દો એટલે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ મિત્રો ઓડિયો વિડિયો કેથે કે નહીં યસ 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 નમસ્કાર મરો ઓડિયો ક્લિયર તો ઓડિયો ક્લિયર એટલે શું હું એવું સમજુ કે વિડિયો પણ ક્લિયર છે ઓકે ઓકે ગ્રેટ થેન્ક યુ સો મચ અ સીસી ની સિક્સર એટલે કે 6 માર્ક્સ મોટા ભાગે આપણે જોઈએ છે કે અત્યારે જે સીસી નો માહોલ ચાલે છે રાઈટ એમાં એકદમ કડક ઓકે થેન્ક યુ સો મચ સીસી ના માહોલમાં એક ચેપ્ટર છે અને એનો એક ભાગ છે એનો એક પાર્ટ છે વિચ ઇઝ સિલોગીઝમ સિલોગીઝમ ને આપણે વેનાકૃતિની મદદથી સોલ્વ કરીએ છીએ એટલે સિલોગીઝમ ને પણ હું આજ વિડીયોનો ભાગ આજ ચેપ્ટરનો એક ભાગ બનાવું છું ઓકે છે ચલો ગ્રેટ હેલો સર બિગ ફેન યસ મેહુલભાઈ હું પણ તમારો બિગ ફેન છું એની વેસ ચલો આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ વેન આકૃતિઓ આ ચેપ્ટર કહેવા શું માંગે છે અને આને પહેલા તો કેટલા ભાગ પાડીએ છીએ હું વ્યક્તિગત રીતે આ ચેપ્ટરને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરું છું ફર્સ્ટ પાર્ટ આ ચેપ્ટરનો છે ધેટ ઇઝ સિલોગિઝમ સિલોગ્સ વાળી જે આકૃતિ આવે છે બેન્કિંગ અને એસએસસીની એક્ઝામમાં આના બહુ પ્રશ્નો પૂછાય છે હવે ગુજરાત સરકાર પણ એ જ દિશામાં જઈ રહી છે હું તમને ઓલવેઝ રાડો પાડી પાડી પાડીને એક જ વસ્તુ કહેતો હતો કે સ્ટાફ સિલેક્શન કમિશનના જે પેપર્સ છે એ તમે રેફર કરશો તો એ તમારા સીસીઈની એક્ઝામમાં ફૂલ્લી હેલ્પફુલ થવાના છે સેકન્ડ આવે છે વેન આકૃતિ એટલે કે તમને ત્રણ અલગ અલગ ગ્રુપ આપી દેવામાં આવે તમને કહેવામાં આવે કે ભાઈ ભારત મધ્યપ્રદેશ અને ભોપાલ રાઈટ આવી રીતનો તમને ત્રણ શબ્દો આપે છે એનું એકબીજા સાથે શું રિલેશન થાય છે એ તમારે ડિસાઇડ કરવાનું હોય છે અને થર્ડ ટાઈપના પ્રશ્નો પૂછાય છે કે તમને આકૃતિ આપેલી હોય અને એના અંદર નંબર્સ આપેલા હોય થ્રી ટુ વન ફોર વીસ ઝેડ ફલાડો નુકડું એવી રીતે આંકડા આપ્યા હોય અને પછી કોઈ ક્વેશ્ચન પૂછે છે કે એમાં એ જે કયો પાર્ટ છે કયો નંબર છે એ રિપ્રેઝન્ટ કરે છે જે તે ક્વેશ્ચનને રાઇટ આ પ્રકારે ત્રણ પાર્ટ પાડ્યા છે આપણે વિથઆઉટ ફિલ ઓર વિથアウト એની અધર ડિસ્કશન આપણે સીધો પ્રોગ્રામ ચાલુ કરીએ છે અને હું તમને સમજાવવા માંગુ છું કે સિલોગ્સ આકૃતિ શું કહેવા માંગે છે જો આ એક ચેપ્ટર પર્ટીક્યુલર એવું છે કે જેમાં મોટા ભાગના દરેક દરેક ચેપ્ટરમાં કોન્સેપ્ટ ડિમાન્ડ કરતા હોય વિદ્યાર્થીઓ અને હું પોતે પણ એ જ વસ્તુ પર બિલીવ કરું છું કે કોન્સેપ્ટ ઇઝ પાવર કોન્સેપ્ટ ઇઝ ધ કી રાઈટ પણ પર્ટીક્યુલર મારું એવું માનવું છે કે આ એક પર્ટિક્યુલર ચેપ્ટરમાં તમે પ્લીઝ કોન્સેપ્ટ ડિમાન્ડ ના કરતા કેમ કે જો કોન્સેપ્ટ ડિમાન્ડ કરો છો ને એ બધું જ સમજાવવા રહીએ છીએ ચર્ચા કરવા રહીએ છીએ તો આર્ગ્યુમેન્ટ્સ વધારે થશે મારા અને તમારા વચ્ચે અનનેસેસરી ચેપ્ટર લેન્ધી થશે અને મારી અને તમારી બંનેની પાસે અત્યારે હાલ એવો કોઈ ટાઈમ નથી કે આના ડિટેલમાં ઉતરીએ અને પીએચડી કરીએ રાઇટ અત્યારે તમારે સિમ્પલ એક વસ્તુ માની લેવાની રહેશે કે હું જે કહું એ ફાઇનલ રાઈટ ગણીને બે કે ત્રણ રૂલ આપું છું બે ત્રણ રૂલ તમારે પકડી લેવાના છે અને આકૃતિ બનાવતી વખતે હું તમને રૂલ્સ આપીશ રાઈટ એ રૂલ્સ તમારે પકડવાના છે અને અત્યારે હાલ જો આ જોરદાર રીતે સમજી લેવું હોય તો તમારી પાસે નોટ પેન પેપર રેડી હોવું જોઈએ ઓકે છે અચ્છા બીજી એક વસ્તુ હું તમને પર્સનલી એવું સજેશન આપું છું કે જો આ ચેપ્ટર તમને ઓલરેડી આવડે છે તમે પચાસ પ્રશ્નો ગણો તો પચાસમાંથી પિસ્તાલીસ પ્લસ પ્રશ્નોના જવાબ તમારા સાચા પડે છે તો અનનેસેસરી કન્ફ્યુઝન ક્રિએટ ના કરાય તો પછી બીજો વિડીયો ઓલરેડી તમને આ ચેપ્ટર આવડે છે તો ફરીથી આ ના શીખવું જોઈએ એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે પણ હા તમને કોઈ પણ પ્રકારનો કાંઈ પણ ડાઉટ છે તો એની ક્લેરિટી તમને મળી જશે રાઈટ તમને એવું લાગે કે યાર પચામાંથી પચીસ સાચા પડે છે ને પચીસ ખોટા પડે છે તો તમારા માટે આ વિડીયો કામનો છે અધરવાઇઝ ફોર્ટી ફાઈવ પ્લસ તમને આવડે છે તો અનનેસેસરી બે અલગ અલગ ટીચરના પોઈન્ટ ઓફ વ્યૂને મિક્સ કરી અને જાતે તમે કન્ફ્યુઝ થશો રાઇટ મને તો કોઈ પ્રોબ્લેમ નથી મને વ્યૂ લાઈક એવરીથીંગ મળવાનું છે બટ તમે અનનેસેસરી કન્ફ્યુઝ થશો એવું મારું વ્યક્તિગત માનવું છે તો જો તમને ઓલરેડી એક્યુરેસી સારી છે તો પછી અનનેસેસરી સમય ના બગાડાય હું એક પૂરેપૂરો એક કલાક લેવાનો છું ઓકે છે ચલો પણ જો તમને એમાં કંઈ કન્ફ્યુઝન છે અથવા તો તમને નથી આવડતું ફર્સ્ટ ટાઈમ શીખી રહ્યા છો તો ક્રિસ્ટલ ક્લિયર મજા આવી જશે તમને આ કોન્સેપ્ટ સમજવાની અને ચકલી જેવી વસ્તુ છે આમાં કંઈ ક્રેઝી વસ્તુ નથી કોઈ ભયંકર વસ્તુ નથી ખરેખર આમ જોવા જઈએ તો છે ક્રેઝી વસ્તુ છે પણ ગુજરાત સરકારમાં જે પૂછાય છે હાઉ ચકલી જેવું પૂછાય છે રાઈટ સો આપણે આ ચકલીને ઉડાડ દેવાની છે આજે ઓકે છે તળેટી ઘોડો ઘાસ પરફેક્ટ સર બધી જ વસ્તુ આપણે ચર્ચા કરવાના છીએ ડોન્ટ વરી જે ટાઈપના ક્વેશ્નસ હું સમજાવતો જઉં એ ટાઈપની પછી તમારી પાસે કોઈ વેરાયટી હોય તો આપણે પછી જોઈ લઈશું જેમ કે પહેલા પ્રકારના પ્રશ્નો છે સેલોગ્સ વાળા સેલોગ્સવાળા લગભગ દસ બાર પંદર વીસ પ્રશ્નો હું તમને સમજાવું છું પછી સિલોગ્સ પૂરી થાય પછી તમારી કંઈ ડિમાન્ડ હોય તમે કંઈ કહેવા પૂછવા માંગતા હોય તો તમે પૂછજો તો આપણે એની ચર્ચા કરીશું પછી સેકન્ડ ટાઈપ એવી જ રીતે થર્ડ ટાઈપ ઓકે છે ગ્રેટ ડિફિકલ્ટી સેશન રાખો યશ ભાઈ બિલકુલ ડિફિકલ્ટી સેશન માટે આજે જ મેં તમને મેસેજ કર્યો છે બક્કા એકવાર મેસેજ જોઈ લેજો પ્લીઝ ખલા છે આ જૂની બેચ વિદ્યાર્થી છે એવું મારું માનવું છે તમને પૂછ્યું છે કે અમુક માછલીઓ ઘોડાઓ છે રાઈટ તો આની આકૃતિ કેવી રીતે બનાવી આપણે વેન ડાયાગ્રામ એટલે કે ગોળ ગોળ ચકેડાનો ઉપયોગ કરીશું ગોળ ગોળ ચકેડાનો ઉપયોગ કરી અને તમને અહીંયા જે વિધાનો જે આપેલા જે સ્ટેટમેન્ટ્સ આપેલા છે એને આપણે ગોળ ગોળ ચકેડાના માધ્યમથી એક્સપ્લેન કરીશું એને ડ્રો કરીશું અને એના આધારે પછી આપણે એનું કન્ક્લુઝન જોઈશું કે એ વસ્તુ માંગે છે તમે એના આધારે શું કન્ક્લુડ કરી શકો રાઈટ ઓકે તો આપણે ચાલુ કરીએ પહેલા સિમ્પલ સાદા અને ચકલી જેવા પ્રશ્નોથી બે ચાર એક્સેપ્શન્સ છે અને એક બે રૂલ મારે તમને સમજાવવાના છે આપણે એની ચર્ચા પછી કરીએ છીએ પહેલું જ વિધાન કીધું છે અમુક માછલીઓ ઘોડાઓ છે તો આ એક તમે ચકેડી કરો છો

હવે તમને એવું કીધું છે કે આના આધારે તારણ શું શું કાઢવાના છે તો પહેલું તારણ કીધું છે કે અમુક ઘોડાઓ માછલીઓ છે અમુક ઘોડા માછલીઓ છે તો હા ભાઈ આ જે આટલા ઘોડાઓ છે અમુક અમુક કનેક્શન છે તો કે હા આ ઘોડાઓ આટલા જે ઘોડાઓ છે એ માછલીઓ છે તો કે હા ભાઈ જોઈને ખબર પડે છે પહેલી વાત સાચી છે સેકન્ડ અમુક પતંગો માછલીઓ છે તો અમુક પતંગો માછલીઓ પતંગ ને માછલી ને ક્યાંય લેવા દેવા છે હું હાવ હાલી જ નીકળ્યા છો રાઈટ તો પતંગ ને માછલી કોઈ લેવા દેવા નથી એટલે આને આપણે મારીશું ચોકડી અમુક પતંગો માછલી નથી બિલકુલ જોઈને ખબર પડે કે નથી થર્ડ વસ્તુ જોવો અમુક પતંગો ઘોડાઓ છે અમુક પતંગો ઘોડાઓ છે તો કે હા ભાઈ આટલી જે પતંગ છે ને એટલી પતંગો જે છે એ ઘોડાઓ છે તો કે આ થર્ડ વાત તમને જે આપી છે એ સાચી છે તો કન્ક્લુઝન નંબર એક અને ત્રણ આ સાચો જવાબ છે ઘણા મિત્રો જવાબ આપી રહ્યા હતા ઓપ્શન સી ખરેખર સાચી વાત છે પરફેક્ટ

બધી બ્રેડ પણ મમરા છે તો અલગ આકૃતિ કેવી રીતે બનશે તો કે બધી બ્રેડ મમરા છે પણ આવી બે બે આકૃતિ આપણે ના બનાવી જોઈએ વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ કે એક જ આકૃતિમાં આ બધું જ તમારે એડ કરી દેવાનું છે કે જેથી કરીને આ ચિત્રકામ લાંબુ ના કરવું પડે એટલે કે વિધાન જો બે ત્રણ ચાર પાંચ આવે તો આ ચિત્રકામ લાંબુ ના થાય તો બધી બ્રેડ મમરા છે તો ટૂંકમાં બ્રેડ ને મમરાની અંદર બનાવવાનું તો મારી બ્રેડ હું આવી રીતે બનાવું રાઈટ તો આ બ્રેડ આવી રીતે બનાવું તો ચાલે એક બીજી વસ્તુ ધ્યાન રાખજો કે તમે આવી રીતે આકૃતિ બનાવો કે ભાઈ બધા જ કઠોળ મમરા છે અને કીધું છે કે બધી બ્રેડ બ્રેડ મમરા મમરા છે છે તો તો બધી જ આકૃતિ તમે આવી રીતે બનાવો તમારામાંથી કોઈ કહેશે કે મારે આવી રીતે આકૃતિ બનાવી છે ના હાવ ખોટી વાત આવી રીતે આકૃતિ બનાવવાની નહીં શું કામ તો કે અહીંયા બધી બ્રેડ મમરા છે એવું તો થયું પણ જોડે જોડે આ અમુક કઠોળ છે એ બ્રેડ છે એવું થઈ ગયું

બધી બ્રેડ મમરા છે તો ખાલી બધી બ્રેડ મમરા થવી જોઈએ અહીંયા અમુક કઠોળ પણ બ્રેડ થઈ ગયું તો આવી આકૃતિ બનશે નહીં આપણે આવી આકૃતિ બનાવીશું સોરી બધી બ્રેડ મમરા છે તારણ નંબર એક અમુક કઠોળ બ્રેડ છે આમાં ક્યાંય કઠોળ અને ને કોઈ લેવા દેવા છે અમુક કઠોળ બ્રેડ છે ના ભાઈ ના હાવ ફોટી વાત પહેલી વાત ના આવે અમુક મમરા બ્રેડ છે

ડોટ ડાયા નહીં થવાનું યસ શીતલબેન હાવ સાચી વાત બિલકુલ ડોડ ડાયા નહીં થવાનું આ વિડીયો યુટ્યુબ પર રહેશે એક હું જીવું ત્યાં સુધી લગભગ રહેશે ઓકે ચાલો નેક્સ્ટ તમે જુઓ શું કે છે અમુક બુક ટેબલ છે તો આ અમુક બુક જેટલી બી બુક છે એમાંથી અમુક બુકને ટેબલ બનાવવાની છે તો અમુક બુક ટેબલ છે તો કે હા ભાઈ જોઈને ખબર પડે છે કે અમુક બુક ટેબલ છે પછી નેક્સ્ટ લાઈન જોવો બધા ટેબલ ખુરશી છે તમને કીધું છે કે જેટલા બી ટેબલ છે બધે બધા ટેબલ ટેબલને ખુરશીમાં કન્વર્ટ કરવાના છે તો જેટલા ટેબલ છે બધે બધા ટેબલ ખુરશી છે તો કે હા ભાઈ બધા જ ટેબલ ખુરશી છે તારણો તારણ નંબર 1 બધી બુક ખુરશીઓ છે તો તમને જોઈન ક્યાં લાગે છે કે ભાઈ બધી બુક ખુરશી છે હવે આ બધી બાર ની આ જે બુકુ છે આ બધી બુકુ ક્યાં ખુરશી છે રાઈટ બધી બુક ખુરશી છે તો ખોટી વાત કોઈ બધી બુક ખુરશી બિલકુલ નથી રાઈટ એટલે પહેલી વાત જોઈને જ ખબર પડે છે ખોટી છે એના પછી શું કીધું અમુક બુક ખુરશી છે અમુક બુક ને ખુરશી ને લેવા દેવા ખરા તો કે હા ભાઈ આ બુક અને આ ખુરશી એ બંને એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે તો કે હા થાય છે તો જોતા જ ખબર પડે કે ભાઈ અમુક બુક ખુરશી છે તો સેકન્ડ કન્ક્લુઝન સાચું છે નેક્સ્ટ જો અમુક ટેબલ બુક છે અમુક ટેબલ બુક છે ટેબલ અને બુક બંને એકબીજાને ઇન્ટરસેક્ટ ઇન્ટરસેક્ટ થાય 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 છે 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 તો 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 કે હા ભાઈ આ ટેબલ ટેબલ બુક એ વાત સાચી કરીશ બધી બધી ખુરશીઓ 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 જો તમને એવું કીધું જેટલી બધે બધી ખુરશીઓ ટેબલ છે ના ભાઈ ના બધી ખુરશી ટેબલ નથી એટલે આ છેલ્લી વાત છે એ અગેન ખોટી છે તો અહીંયા જોઈને મને ખબર પડે કે સેકન્ડ એન્ડ થર્ડ બીજું અને ત્રીજું આ બે તારણો સાચા છે

અમુક ગાડીઓ અચ્છા અમુક ગાડીઓ રોકેટ છે હો અહિયાં ગાંડિયા રોકેટ નથી કીધું તો ધ્યાન રાખજો અમુક ગાડીઓ રોકેટ છે તો જેટલી બી ગાડીઓ છે એમાંથી જે અમુક ગાડીઓ છે ને એ રોકેટ છે આપણે આવી રીતે બનાવીશું તો કે હા ભાઈ અમુક ગાડીઓ રોકેટ છે તો કે હા અમુક ગાડીઓ રોકેટ મેં ચકચક બનાવી હવે બધા જ રોકેટ એન્જિન છે જેટલા રોકેટ યો એ બધે બધા રોકેટ હું યો તો કે એન્જિન યો તો બધા જ રોકેટ એન્જિન છે હવે આપણે કન્કલુઝન એટલે કે તારણ ફોલો કરવાનું

છે તો પહેલું ને બીજું બંને તારણ સાચા છે એટલે હું આ બાજુ આવીને ગોતી લઈશ ઓપ્શન ડી ને ઉપાડી લઈશ ક્યાં ગયા અક્ષેશભાઈ ડી ઉપાડી લઈએ ઓકે પરફેક્ટ પરફેક્ટ જોરદાર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ હવે ક્વેશ્ચન નેક્સ્ટ શું કહેવા માંગે છે બધા જ લેપટોપ કમ્પ્યુટર યો તો જેટલા લેપટોપ યો એ બધા જ લેપટોપ હું યો તો કે કમ્પ્યુટર છે એક કામ કરો હું થોડો ટાઈમ આપું છું તમે આ ક્વેશ્ચનનો આન્સર આપવાનો ટ્રાય કરો 30 સેકન્ડ આપું છું જોઈએ તમારો શું જવાબ આવે છે અને તમે શું ભૂલ કરી હોય તો શું ભૂલ કરો છો એ જોઈ લઈએ ચલો ઓ બસ આવી રીતે જે ઓનલાઈન વાળા મિત્રો આન્સર્સ આપો છો આવી રીતે ઇન્ટરેક્શન વાળો ક્લાસ હશે ને તો જ મજા આવશે છાભાઈ પ્રજાપતિ સર સ્ટેટમેન્ટ અને કન્કલુઝન બંને સેમ હોય તો રોંગ કરવાનું કે રાઈટ કરવાનું કમેન્ટ આવેલી આજે પર્સનલી કે આવું હોય તો શું કરવાનું રાઈટ થોડી વારમાં આપણે એની ડિસ્કશન કરીએ છીએ કે એવું હોય ત્યારે આપણે શું કરીશું અત્યારે હવે હું આ પ્રશ્ન સોલ્વ કરાવું છું કે બધા લેપટોપ કમ્પ્યુટર છે તો કે જેટલા બી લેપટોપ છે બધે બધા લેપટોપ શું છે તો કે કમ્પ્યુટર છે પછી એવું કીધું કે અમુક ટેબ્લેટ લેપટોપ છે તો હવે સોરી અમુક ટેબ્લેટ લેપટોપ છે તો કોઈ આવી રીતે પણ જોડે જોડે મેં શું કર્યું બધે બધા ટેબ્લેટ ને બનાવી દીધા તો અહીંયા હું ડોટ ડાયો થયો એવું કહેવાય અને આપણી પહેલી જ વાત એ હતી કે ડોટ ડાયા થવાનું નથી એટલે આપણે અહીંયા રિવર્સ કરીએ છીએ અને આને પાછું લઈએ તો આકૃતિ કેવી રીતે બને તો કે અમુક ટેબ્લેટ ને લેપટોપ ને કનેક્ટ કરવાના તો આકૃતિ એ કમ્પલસરી આવી રીતે બનશે કે અમુક ટેબ્લેટ લેપટોપ છે તો આ ટેબ્લેટ ને લેપટોપ ને તમે કનેક્ટ કરો છો આવી રીતે આકૃતિ બનશે પછી કોઈ એમ કે ભાઈ તો તો અહીંયા અમુક કમ્પ્યુટર તો ટેબ્લેટ થઈ ગયા તો ભલે થયા રાઈટ તો પરાણે થતા હોય તો થવા દો ધારો કે હું તમને એવું કહું કે આ હું એક સ્ટુડિયો માં છું અને હું ઊભો છું હું બહાર ના જવું અને મોદી સાહેબને મને મળવું હોય મોદી સાહેબને એમ કે મારે ભરવાડ જોડો હાથ મિલાવો છે મેં કીધું હું બહાર ના जाऊ તો મોદી સાહેબને સ્ટુડિયોમાં આવવું જ પડે ને કે નહીં હવે એવું ના કહેતા કે બે જણા મોકલીને તને ઉઠાવીને લઈ જશે રાઈટ એવી રીતે નથી કહેતો લોજિકલી કહેવા જાવ તો હું સ્ટુડિયોના અંદર છું મોદી સાહેબ બહાર છે મોદી સાહેબને મને મળવું હોય તો સ્ટુડિયોમાં આવવું જ પડે એટલે એવી રીતે ટેબ્લેટને લેપટોપને કનેક્ટ કરવા છે તો કમ્પ્યુટરમાંથી જવું જ પડે સમજોજો સો આવી રીતે આકૃતિ ફરજિયાત બનાવવી પડે હવે આપણે તારણ જોઈએ બધા ટેબ્લેટ કમ્પ્યુટર છે જેટલા બી ટેબ્લેટ છે બધે બધા ટેબ્લેટ કમ્પ્યુટર છે ના ભાઈ ના બધા ટેબ્લેટ કોમ્પ્યુટર ક્યાં છે ખોટી વાત જોઈને ખબર પડે કે છે તો ઠીક છે નથી તો નથી નેક્સ્ટ અમુક ટેબ્લેટ કમ્પ્યુટર છે અમુક ટેબ્લેટ છે એમાંથી કમ્પ્યુટર તો કે હા ભાઈ આટલા જે ટેબ્લેટ છે એટલા ટેબ્લેટ કમ્પ્યુટર છે તો આ વાત સાચી છે અમુક કમ્પ્યુટર લેપટોપ છે તો આ જેટલા બી કમ્પ્યુટર છે એમાંથી અમુક કમ્પ્યુટર એટલે આટલા જે કમ્પ્યુટર છે એ લેપટોપ છે તો કે હા ભાઈ સાચી વાત છે અમુક કમ્પ્યુટર લેપટોપ છે તો બીજું ત્રીજું તારણ સાચું છે સો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર

હમણાં એક ભાઈ એક પ્રશ્ન પૂછ્યો અને ઘણા બધા મિત્રો મેસેજ કરીને કીધું હતું કે ભાઈ જે વસ્તુ તારણમાં આપી હોય એની એ વસ્તુ હોય તો એ સાચી કે ખોટી જેમ કે તમે ધ્યાનથી અગર તમે છો અહીંયા તો તમને કીધું છે રકમમાં કે અમુક વાહનો હેલ્મેટ છે આ તમારું વિધાન આપેલું છે અને એનું કન્ક્લુઝન છે કે ભાઈ અમુક વાહનો હેલ્મેટ છે સો આ વાત સાચી જ થાય ધારો કે હું તમને એવું કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને હવે તમને હું એવું કહું કે કન્કલુઝન આપું છું એ વાત સાચી ખોટી હું તમને એવું કઉ સૂર્ય પૂર્વમાં ઉગે છે તો હવે આ વાત સાચી ખોટી તો પહેલા મેં તમને ઓલરેડી કહી દીધું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને હવે હું તમને ફરીથી પૂછું છું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો સાચું કે ખોટું તો એ સાચી જ વાત હોય ઓકે છે સો હું પર્સનલી એવું માનું છું મારો વ્યક્તિગત ઓપિનિયન એવો છે કે જે વિધાનમાં આપેલું છે એની વસ્તુ તારણમાં આપે છે તો એ હંડ્રેડ પર્સન્ટ સાચી જ હોય ઓકે છે કન્ફ્યુઝન કરી દીધું હતું ઓકે 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 બટ યસ બધાના ઓપિનિયન હોય આ ચેપ્ટર એવું છે કે જે લાઈક પોસિબિલિટી અને આર્ગ્યુમેન્ટ કરવાથી જ આવડે એવું હોય છે પણ અત્યારે ગુજરાત સરકારની વાત કરું તો ગુજરાત સરકારમાં એટલા બધા ભયંકર લેવલ સુધી નથી જવાના અને હમણાં બે ત્રણ વર્ષ સુધી નહીં જાય એટલે બહુ ટેન્શન ના લેતા આ ખરેખર ચેપ્ટર એટલું લેન્ધી છે કે આમાં કેટલાક છે ને કેટલાક નથી ને શક્યતા ને સંભાવના ને ધીસ ને ધેટ ને એટલી લાંબી લાંબી વાર્તા આવે છે કે બધામાં તમે પડો ને એટલે મગજ બંધ થઈ જાય અને બેંકમાં આ વસ્તુ પૂછાય છે કવિએ બેંક પાસ કરેલી છે ઓકે છે એનીવેઝ હું અત્યારે વાત એની નથી કરતો કે મેં શું શું પાસ કર્યું પણ હા આ તમારું જે વિધાન છે અમુક વાહનો હેલ્મેટ છે અને અમુક વાહનો હેલ્મેટ છે વિધાન અને તારણ બંને વસ્તુઓ સેમ હોય તો મારું વ્યક્તિગત માનવું છે કે જે વિધાન આપેલું છે એનું એ તારણ હોય તો એ સાચું હોય રાઈટ ઓકે એટ સકે બધાનો ડિફરન્ટ ડિફરન્ટ માનવું હોઈ શકે છે મારું વ્યક્તિગત માનવું એવું છે કે આ વખતે આ મેં જે કીધું છે એવું થાય કે જે વિધાન છે એનું એ તારણ આવે તો એ સાચું હોય રાઈટ બાકી કદાચ બીજા સર એવું કંઈ કહેતા હોય તો એ સાચા હોય એવું બની શકે છે બટ મને જેટલી નોલેજ છે મને જેટલી ખબર છે ત્યાં સુધી ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ આ સાચી વાત છે ઓકે છે ફાઇન અને મેં તમને લોજિક સાથે ભી કીધું કે શું લોજિક છે એ વસ્તુ પાછળનું કે હું તમને એવું કહું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે એક્ચ્યુઅલી આમાં શું છે ખબર છે જે વિધાનો છે ને એ તમારે

હવે હું તમને એવું કહું કે પૂછું કે ભાઈ સૂર્ય પાતાળ ઉગે છે સાચી વાત કે ખોટી વાત તો કે પહેલા તમે માની લીધું કે સૂર્ય પાતાળ માંથી ઉગે છે અને હવે હું તમને પૂછું કે સૂર્ય પાતાળ ઉગે છે તો એ તમારે સાચું જ કરવાનું રહે યસ એવું વિધાન જ્યારે આપેલું હોય એનું એ કન્ક્લુઝનમાં આવે તો એ ખોટું એ આખો એક ડિફરન્ટ કન્સેપ્ટ છે રાઈટ વિધાન તારણો વાળો બીજો એક કન્સેપ્ટ આવે છે જેના અંદર આ વસ્તુ થાય છે કે વિધાન જે આપેલું છે એનું એ કન્ક્લુઝન આપે તો આપણે ખોટું પાડીએ છીએ ધેટ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ ચેપ્ટર રાઈટ એની ચલો આગળ વધીએ ઓકે થોડીક જાહેરાત કર લો જાહેરાતમાં એવું છે કે આપણે પીએસઆઈ ની બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે ઓનલાઈન અને ઓફલાઈન બંને રાઈટ એટલે ઓફલાઈન તમે જો અહીંયા આવીને ભણવા માંગો છો મારી પાસે પીએસઆઈ નો એન્ટાયર સિલેબસ રાઈટ તો પીએસઆઈ નો એન્ટાયર સિલેબસ બાવીસ થી આપણે એક લાઈવ અને ઓફલાઈન બંને આપણી એક હાઇબ્રિડ બેચ નો કોન્સેપ્ટ છે હાઇબ્રિડ બેચ આઈ મીન ટુ સે કે અહીંયા ઓફલાઈન બેચ ચાલુ હશે અને એના અંદર ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયેલા હશે લેટ્સ સી મેં હજી સુધી એ વસ્તુ ઉપર શ્યોર નથી કે એવી રીતે જ લેવાના છીએ પણ અત્યાર તો હું એવી રીતે જ કહું છું નાઇન્ટી આ બંને વસ્તુઓ આપણે કમ્બાઈન જ લેવાના છીએ તો ફોર નાઇન નાઇન ફાઈવ થાઉઝન્ડ આ ઓનલાઈનની ફી છે પણ 22 એપ્રિલ પહેલા જો તમે આમાં હાઇબ્રિડમાં એડમિશન લો છો તો આમાં 20% ડિસ્કાઉન્ટ રહેશે તમને એટલે આ વસ્તુ તમને 3999 એટલે કે આ માર્કેટિંગ વાળા 3999 કે હું કહું ચોખ્ખી ભાષામાં કે આ 4000 નો કોર્સ છે રાઈટ અને ઓફલાઈન માં આ 10000 10000 રૂપિયા ફીસ છે ઓમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી રાઈટ એ તમે આવી શકો છો આની 100 સીટ લિમિટેડ હોય છે 100 110 110 સુધી મેક્સિમમ એડમિશન આપણે કરતા હોઈએ છીએ તમે જો ઈચ્છતા હોવ તો આ ઓનલાઈન કે ઓફલાઈનમાં એડમિશન લઈ શકો છો સેમ એવી રીતે કોન્સ્ટેબલની બેચ છે તો કોન્સ્ટેબલની બેચ કમ્બાઈન પીએસઆઈ સાથે જ રહેશે રાઈટ જ્યારે ઓનલાઈન બેચમાં પિસ્તાલીસો રૂપિયા પ્રાઇસ છે એના ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ કરીએ તો થ્રી સિક્સ ડબલ ઝીરો છત્રીસો રૂપિયામાં તમે આ કોર્સ લઈ શકો છો અને આ કોર્સમાં આ ગુજરાતમાં કદાચ આઈ એમ ધી ઓનલી પર્સન બીજા બધા ખોટા ખરાબ છે એવું જરાય નથી કહેવા માંગતો પણ હું મારી વાત કરું છું

માર્કેટિંગ પૂરું થયું હોય તો હવે આપણે બે બે ચાર દાખલા ગણી લઈએ અમુક કારો બસ છે અમુક કારો 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 નહીં કાર્સ કહેવાય પણ આપણે જે બી ગુજરાતી કરીએ છીએ ફ્રેન્ડો વાળું અમુક કારો બસો છે તો અમુક કારો શું તો કે બસો ય અમુક બસો ટ્રકો ય તો અમુક બસો શું યો ટ્રકો યો હવે હું તમને એવું જો આ પોઝિટિવ પોઝિટિવ વાળો છેલ્લો પ્રશ્ન હું હવે કંઈક નવું લઈશું આવું નવું રિપીટ થશે તો હવે મારો ને તમારો બેનો સમય આપણે નથી બગાડવો આ છેલ્લો ક્વેશ્ચન આપણે આવી રીતે કરી લઈએ છીએ અમુક કારો ઇસ્કૂટર ય હવે કાર અમુક ટ્રકો સ્કૂટર છે હજી એક લખવાનું રહી ગયું સોરી અમુક ટ્રકો શું ય તો કે સ્કૂટર છે તો અમુક કાર બસ છે અમુક બસ ટ્રક છે અમુક ટ્રક ઇસ્કૂટર છે હવે શું કે છે અમુક કારો ઇસ્કૂટર ય તો અમુક કાર ઇસ્કૂટર ય ભાઈ દૂર દૂર સુધી નહીં ક્યાં ક્યાં કાર ને ખોટી વાત અમુક ટ્રકો બસ હોય અમુક ટ્રકો બસ છે હા ભાઈ ટ્રક ને લેવા દેવા છે તો કે છે અમુક ઇસ્કૂટર બસ છે ક્યાં સ્કૂટર ને ક્યાં બસ ખોટી વાત બધા ઇસ્કૂટર ટ્રકો છે ભાઈ બધા ઇસ્કૂટર ટ્રકો ખોટી જ વાત અમુક અમુક જ હોય જયારે વિધાનમાં બધું અમુક 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 આપેલું હોય ને તો તરણોમાંય બધું અમુક 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 વાળી વસ્તુ અને એ જ જોવાની આ બધા વાડી વાત તો ખોટી જ હોય તો માત્ર તારણ બીજું અનુસરે અનુસરત તારણ નંબર બે ઓપ્શન નંબર ડી બોલો આગળ વધીએ કે નહીં અને હવે આવું ને આવું કંઈ હશે તો આપણે સ્કીપ આ સ્કીપ કરીને આગળ વધીએ છીએ ઓકે છે ઓકે બીજું ખોટું ખાલી મારા વાલા ટાઇપિંગમાં મિસ્ટેક થઈ હોય એવું લાગે છે બીજું ખાલી સાચું એમ બીજા સિવાય બધું ખોટું તમે એવું કહેવા માંગો છો એવું માની અને હવે હું આગળ વધું છું નેક્સ્ટ ક્વેશ્ચન ગણિત રિઝનિંગ નો સ્પેશિયલ કોર્સ છે જેમાં ગણિત રિઝનિંગ ના બધા જ ચેપ્ટર આવી જાય છે ચૌધરી સાહેબ અને બીજા ઘણા બધા મિત્રો આ પ્રશ્ન પૂછે છે એટલે ઓનલાઈન જ વિડીયોમાં જે ક્લેરિટી આપી દઉં કહી જો અત્યાર સુધી મેથ્સ અને રિઝનિંગ નું ઇમ્પોર્ટન્સ દસ વીસ પચીસ માર્ક નું હતું તો એ વખતે મેથ્સ અને રિઝનિંગ ભણતા હતા અલગ રીતે ભણવાની સ્ટાઇલ ડિફરન્ટ હતી હવે સિત્તેર સિત્તેર માર્ક્સ નું મેથ્સ અને રિઝનિંગ આવે છે અત્યારે હાલનો જે કોર્સ છે એમાં સીસી નું હંડ્રેડ પર્સન્ટ સિલેબસ કવર થઈ જ જાય છે પણ હવે સિત્તેર સિત્તેર માર્ક્સ નું મેથ્સ રિઝનિંગ સીસીમાં

નેગેટિવ તારણ ખોટું જ હોય ફરીથી રિપીટ કરું છું નેગેટિવ તારણ ખોટું જ હોય હજી કોઈ એકવાર રિપીટ કરું પણ લખી લો નેગેટિવ તારણ હંમેશા ખોટું જ હોય હજી લેક્ચર પૂરું નથી થયું હોં નેગેટિવ તારણ ખોટું જ હોય ધર આર ફ્યુ કેસીસ અમુક એવા કેસ છે કે જ્યારે નેગેટિવ તારણ સાચું હોય ક્યારે નેગેટિવ તારણ સાચું હોય આપણે પછી ચર્ચા કરીશું આના નીચે તમારે બે મુદ્દા લખવાના આવશે કે ભાઈ નેગેટિવ તારણ સાચું ક્યારે હોય ઓકે છે ફાઈન અત્યાર પૂરતું એવું રાખો કે નેગેટિવ તારણ ખોટું હોય અને આ ક્યારે લાગુ પડે તો કે જ્યારે વિધાન બધા વિધાનો બધા પોઝિટિવ હોય અને તારણ કોઈ નેગેટિવ આપે ને

ફરીથી એકવાર રિપીટ કરું છું તમે ના લખ્યું હોય તો લખી લેજો કે વિધાન બધા પોઝિટિવ લખાવાનો છું પણ એ તમારે સામે રાખવું જોઈએ કાગળ એ જે જે જગ્યાએ આ વસ્તુ લખો છો ને એ ફાડીને આમ તમારા સામે ચોંટાડતો ક્યાંક હાલ પૂરતું અથવા તો આમ તમારા ચોપડાની બાજુમાં રાખજો હું જ્યારે કહું કે જો મેં આ વાત નંબર એક કીધી દી હતી વાત નંબર બે કીધી હતી તો એ તમારે સામે રહેવું જોઈએ ઓકે છે એટલે તરત તમને રેફરન્સ પકડાશે બધી જ દ્રાક્ષ લીલી છે જેટલી દ્રાક્ષ છે ને એ બધી જ દ્રાક્ષ લીલી છે અને કેટલું લીલું કઠણ છે આ લીલી છે એમાંથી કેટલુંક લીલું છે એ કઠણ છે શું છે તો કે કે હવે આપણે બીજું તો જોવાનું જ નથી ભાઈ તમે અત્યારે આર્ગ્યુમેન્ટ કરશો કે ના યાર આમ ના યાર તેમ તો એ થોડા લંબા હો જાય ઓકે છે પહેલું જોઈ લો કેટલુંક લીલું દ્રાક્ષ છે તો આ જેટલું બધું લીલું છે આટલું બધું લીલું એમાંથી આટલું લીલું છે એ દ્રાક્ષ છે તો કે હા ભાઈ કેટલાક લીલામાંથી આટલું લીલું છે ને એ દ્રાક્ષ છે જોઈન ખબર પડે છે કે ભાઈ પહેલી વાત તો હાવ હાચી લાખ રૂપિયાની વાત છે તો ઓપ્શન એ થશે નિષ્કર્ષ એક અનુસરે છે ઓકે છે ગ્રેટ સો આપણે અહીંયા ઓપ્શન એ ટિક કરી અને પછી આગળ વધીશું અમુક જો 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 હું તો આ ગોતીન પહેલા ખોટું ખેંચીને ખોટું પાડ દઉં રાઈટ બોર બોર તૂટી જાય ને એવી રીતે કે આ પોઝિટિવ છે બંને બંને તો નેગેટિવ તો ખેંચીને ખોટું પાડું ઓકે નેગેટિવ તારણ ખોટું જોઈએ પહેલી વાત શું કરે છે અમુક પ્રાણીઓ હાથી છે આ જેટલા બી પ્રાણીઓ છે એમાંથી અમુક પ્રાણીઓ શું ય તો કે હાથી છે અને અમુક હાથીઓ વાઘ્યો હું ય અમુક હાથીઓ વાઘ્યો યો તો કે યો હવે તમે એના તારણ જુઓ ભાઈ અમુક પ્રાણીઓ વાઘ્યો તો ક્યાં પ્રાણી ને ક્યાં વાઘ પ્રાણી અને વાઘને કોઈ લેવા દેવા જ નથી એટલે આય ખોટી વાત અને બીજાની સામે તો જોવાનું નહતું થતું તે એ ખોટું છે બેય બે વાર્તા ખોટી તો કે એક પણ તારણ અનુસરતું નથી

વિધાનો પોઝિટિવ છે તો કે હા આ બે બે વિધાન પોઝિટિવ છે તો નેગેટિવ તારણો ખોટી ખોટું ગોતી ગોતી ખેંચી ખેંચી ખોટા પાડો તો આ બે બે ખોટા પડશે વાત પૂરી સો હવે અહીંયા આવો અમુક મેગેઝિન બોક્સ છે તો સોરી તારણ પહેલા તો આકૃતિ બનાવવી પડશે આ બે ના તો જવાબ આપવા પડશે ભરવાડ ભરવાડ બહુ ઉતારવા મેં એક્સાઇટેડ થઈ ગયો કે હવે પૂરું સીધું તારણ તો વિધાન તો જોવું પડશે બધી બુક્સ મેગેઝિન છે તો જેટલી બી બુક્સ યો એ બધી બુક્સ હું યો તો કે મેગેઝિન યો અમુક બુક્સ નવલકથા હોય તો જેટલી બી બુક્સ છે એમાંથી અમુક બુક્સ એ નવલકથાઓ તો અમુક મેગેઝીન બોક્સ છે આ કવિની કલ્પના જુઓ બુક્સ છે અમુક મેગેઝિન બુક્સ છે તો અમુક મેગેઝિન બુક્સ છે તો કે હા ભાઈ આટલી બધી મેગેઝીનો છે એમાંથી આટલી જે મેગેઝિન છે ને એ બુક્સ છે તો કે આ વાત પેલી તો સાચી થાય છે અને છેલ્લું જોવો અમુક નવલકથાઓ બુક છે

અને એવું પૂછાય તો માતાજી નામ લઈને ટીક કરી દેવાનું જે મજા આવે જય માતાજી એમ કઈ ટીક કરીને આવતું રહેવાનું બરોબર છે તમને જે વસ્તુ વધારે સ્ટ્રોંગ જે લોજિક વધારે સ્ટ્રોંગ લાગતું હોય એવી રીતે એને ફોલો કરીને એનીવેઝ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટમાં પેલું જતું નથી રહ્યું ને હા ઓકે જો અહીંયા તમને ક્લિયર કટ કીધું છે કે ત્રણ નિવેદનો આપવામાં આવે છે ત્યારબાદ બે નિષ્કર્ષ આપવામાં આવે છે એવું ધારી એવું ધારો કે નિવેદનો સાચા જ છે ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતા ભિન્ન લાગે નક્કી કરો કે હવે આ વાર્તા મહેરબાની કરીને કોઈ વાર્તા નહીં હોય એક્ઝામમાં પૂછો બબાલ થઈ જાય આપણે બેને બબાલ રાઈટ એક્ઝામમાં આ બધી વાર્તા તન ત્રણ લાઈન વાળી વાંચવાની ખરેખર કોઈ જ જરૂરિયાત હોતી નથી રાઈટ તમને ખબર પડી જવી જોઈએ કે આ પ્રશ્ન કેવા શું માંગે છે જો 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 હવે આને ધડ દઈને ખોટું નહીં પાડીએ કેમ કેમ કે કવિએ ધડ દઈને ખેંચી ખેંચીને ક્યારે ખોટું પાડવાનું કીધું તો કે જ્યારે બધા જ વિધાન પોઝિટિવ હોય ત્યારે આને ખેંચી ખેંચીને ખોટું પાડો અહીંયા તમે જો બધા વિધાન પોઝિટિવ નથી એક વિધાન નેગેટિવ આવ્યું તો જ્યારે આવું થાય ત્યારે શું કરવાનું હું તમને એનું એક્સેપ્શન એનો એક અપવાદ સમજાવું છું જો બધા વિદ્યાર્થીઓ ભણેશ્રી છે તો જેટલા બી વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓ શું છે તો કે ભણેશ્રી છે જસ્ટ ડોન્ટ વરી હું લેક્ચર પૂરો કરીશ એટલે તમારા જે કઈ ડાઉટ છે એ પૂરા થઈ જશે અને બધા જ ટાઈપના ક્વેશ્ચન આપણે કવર કરી લઈશું બધા વિદ્યાર્થીઓ ભણેશ્રી છે અમુક વિદ્યાર્થીઓ રમતવીર છે તો કે જેટલા બી વિદ્યાર્થીઓ છે એમાંથી અમુક વિદ્યાર્થીઓ હોય એ રમતવીર છે અને કોઈ રમતવીર સંપૂર્ણ નથી તો વિધાનમાં કીધું છે કે કોઈ રમતવીર સંપૂર્ણ નથી તો આ રમતવીર છે અને કોઈ પણ રમતવીર સંપૂર્ણ નથી એટલે રમતને રમતવીરને સંપૂર્ણને કનેક્ટ કરીશું નહીં તો શું કરી તો આપણે આવું કરીયું આને અને આને બેયને ડખા છે કેમ કે કોઈ રમતવીર છે ને એ સંપૂર્ણ નથી આ બેયને ડખા છે તો બે ની વચ્ચે આમ ત્રિકોણ આમ ત્રિશૂલ ત્રિશૂલ બનાવવું હોય આવું કંઈક કરવું હોય તો કરજો કે આ બંનેને એકબીજા સાથે ડખા છે જો આ વસ્તુ વ્યવસ્થિત રીતે સમજી લેજો કે આ બંનેને એકબીજા સાથે ડખા છે ટૂંકમાં આ બંને કોઈ દિવસ એકબીજાને કનેક્ટ થશે નહીં ઓકે છે

એમાં બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એમાં પહેલો મુદ્દો ધ્યાન રાખો શું કદાચ પહેલા મુદ્દામાં જ બીજી વાત આવી જશે તો બીજી વાત કદાચ હું ના લખાવું તો ચાલશે પહેલી વાત જ જોઈ લો કે ત્યાં શું લખવાનું નેગેટિવ તારણ ખોટું જો એવું મેં કીધું એના નીચે લખો કે નેગેટિવ તારણ સાચું ક્યારે હોય એવો કેસ હું તમને સમજાવું છું કે નેગેટિવ તારણ મેં કીધું છે ખોટું જોઈએ પણ નેગેટિવ તારણ સાચું ક્યારે હોય

રાઈટ એટલે હવે હું તમને થોડું સિસ્ટમેટિક લખાવું છું શું લખવાનું છે તમારે કે નેગેટિવ તારણ સાચું ક્યારે હોય એના જવાબમાં લખો જ્યારે આપેલા તારણના જ્યારે તારણના આપેલી બંને વસ્તુઓને એકબીજા સાથે ડખા હોય બે ને ડખા હોય તો એ સાચું હોય ફરીથી કરું છું કે જ્યારે આપેલા તારણની બંને વસ્તુઓને એકબીજા સાથે ડખા હોય ડખા એટલે આપણી આ નિશાની એકબીજા સાથે ડખા હોય ત્યારે તારણ સાચું પડે ઓકે છે ફાઇન હવે તમે જુઓ કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ નથી તો આ રહ્યો વિદ્યાર્થી ને રહ્યા સંપૂર્ણ ડખા છે સંપૂર્ણ ને ડખો કોક જોડે છે પણ વિદ્યાર્થીને તો કોઈ ડખો નથી તો કોઈની જોડે ડખો નથી એટલે આ વાત ખોટી પડશે એ નેગેટિવ છે એટલે ખોટું જ પડે એટલે પહેલી વાત તો હું ઓલવેઝ એવું કરીશ કે નેગેટિવ ને પહેલા તો ખોટું જ પાડી દઈશ પછી હું જોઈશ કે ભાઈ વિદ્યાર્થીને સંપૂર્ણ ને એકબીજા જોડે ડખા છે એકબીજા જોડે ડખા હોય ને તો જ સાચું રાઈટ અહીંયા તમે જો આને છે આન તો બચાડા કોઈ જોડે ડખો જ નથી ગુજરાતીને કોઈની સાથે ડખો નથી કોઈની સાથે ડખો નથી તો એ ખોટું જ હોય કારણ કે એમ કે ડખા ડખાડખા હોય તો જ વાત સાચી થશે ઓકે છે આ વસ્તુ વ્યવસ્થિત રીતે સમજી લેજો હું બે ત્રણ એક્ઝામ્પલ આપી બીજા સમજાવું પછી તમને કોન્ફિડન્સ આવશે કે કવિ ખરેખર રાણો કેની પાડે છે ઓકે છે ફાઇન ફરીથી એક પેજ એડ કરી અને હું તમને આ વાર્તા લખાઈ દઉં છું કે પહેલી વાત લખવાની છે શું લખવાનું છે તો કે નેગેટિવ આ હું એટલે લખું છું તમે પછી આ વસ્તુની પીડીએફ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ તો એ વસ્તુ તમે ત્યાંથી રેફરન્સ માટે રાખી શકો અને મારા ભાષામાં મારા શબ્દોમાં લખેલું હોય એટલે તમે ઝડપથી કનેક્ટ કરી શકશો ક્યાંય અટકો ફટ લઈને જોઈ લેજો નેગેટિવ તારણ ખોટું જ હોય ઓકે છે હવે એમાં આપણે એક અપવાદ એક એક્સેપ્શન લખીએ છીએ કે ભાઈ નેગેટિવ તારણ સાચું ક્યારે હોય બે જ રૂલ લખવાના છે રૂલ નંબર એક આપણે આ લખીએ છીએ અને થોડીવાર પછી રૂલ નંબર બે લખાવું છું કદાચ રૂલ નંબર બે લખાવાનું છે એવું તમારી માં નથી પૂછાતું પૂછતું તો ડોન્ટ હું બેઠો છું આ બહુ જ વાળું છે ડોન્ટ વરી મને પાંચ દસ મિનિટ આપો તમે સીધું કન્ફ્યુઝ એવું કન્ક્લુઝન પર એવું તારણ ના કાઢી લો કે આ વાળું છે રાઈટ ઓકે નેગેટિવ તારણ સાચું ક્યારે હોય તો કે જ્યારે આપેલ બંને વસ્તુ અથવા તો જેને આપણે એલિમેન્ટ કહીએ બંને એકબીજા સાથે ડખા હોય ઓકે છે વિડિયો પૂરો થાય ત્યાં હું ધરધપટી બોલાવી દેશો એની મારી ગેરંટી છે ઓકે ચલો નેક્સ્ટ ઇન ઇક્વલિટી નો લેક્ચર લાવો સન્ડે એક્ઝામ છે વાહ આ જોરદાર સરસ ડિમાન્ડ આવી જોઈ લઈશું આપણે ગોઝ જો કોઈ ધાતુ પ્રવાહી નથી કોઈ પણ ધાતુ પ્રવાહી સોરી કોઈ પણ ધાતુ પ્રવાહી નથી તો કોઈ પણ ધાતુ પ્રવાહી એટલે પીવી નથી એટલે આ બેન ડખા જ્યારે વિધાન વાંચો છો એના આધારે આકૃતિ બનાવો છો તો જ્યારે આ બે નથી કનેક્શન નથી એવું કે તો એ બે ને ડખા છે એટલે બેન કનેક્શન નથી બબાલ છે રાઈટ હાથ પેઢીનો વેર છે એકબીજાને એટલે આ બે કોઈ ની ભેગા નહીં થાય એનું ખાસ ધ્યાન રાખવાનું ઓકે બધા પ્રવાહીઓ પીણા છે જેટલા પ્રવાહી છે એ બધે બધા પ્રવાહીઓ પીણા છે આવું લખેલું છે હવે અહિયાં જો જયારે કોન્સેપ્ટ સમજો છો ને એ ટાઈમે બે ત્રણ ચાર પાંચ નવી નવી વસ્તુ આવશે તેનું ધ્યાન રાખવાનું જયારે આકૃતિ બનાવો ત્યારે શું ધ્યાન રાખવાનું તો મને એટલી ખબર પડે કે આ મોટું સર્કલ છે ને વાદળી કલરનું અને આ નાનું સર્કલ છે લાલ કલરનું આઈ હોપ તમને કલર કલર દેખાતા હશે ને કલર કલર ના દેખાય તો આ બે ચકેડા છે એક મોટું ચકેડું ને એની ચકેડું તો અહીંયા એવું સમજવાનું કે આ મોટું ચકેડું છે ને એ બાપા છે અને એની અંદર આ જે નાનું ચકેડું છે ને એનું ટેણિયું છે હવે શું ધ્યાન રાખવાનું કે જ્યારે બાપાને ડખો હોય ને તો છોકરા બરોબર ને બાપા ને જોડ ના બનતું હોય આપણે એની જોડે નહીં જ બોલવાનું પણ ઉંદુ છોકરાને કોણ જો ડખા હોય તો બાપાને ડખા ના હોય આ ખાસ ધ્યાન રાખજો આ બધું હું શું બોલું છું ને એ તમને થોડી વાર પછી ખબર પડી જશે ઓકે જ્યારે બાપાને ડખા હોય તો છોકરાને ડખા હોય મતલબ બહારના સર્કલ માં તમે ડખો બનાવ્યો છે મતલબ આ ડેશ વાળું સિમ્બોલ કર્યું છે તો ભઈ અંદરના સર્કલ માં ડેશ વાળો સિમ્બોલ થશે જ પણ અંદરના સર્કલ માં ડેશ વાળો સિમ્બોલ હોય તો એના પછી કોઈ બહાર આવે છે સર્કલ તો એમાં ડેશ નો સિમ્બોલ નહીં થાય પણ એને આપણી ભાષામાં ફરીથી રિપીટ કરું છું કે બાપાન ડખો હોય તો છોકરા ને ડખો હોય છોકરા ડખો હોય તો બાપાન ડખો ના હોય પ્રેક્ટિકલ વસ્તુ છે કે નહીં અને પ્રેક્ટિકલ લાઈફ ની સાયન્સમાં કનેક્ટ કરજો તો તમને ફટાફટ સમજાશે ઓકે હવે એ જ વસ્તુ અહીંયા થઈ જો કે તમને એવું કીધું છે કે કોઈ ધાતુ પ્રવાહી નથી તો ધાતુ પ્રવાહી નથી તો બેને ડખા ડખા કર્યા હવે શું કીધું છે કે બધા પ્રવાહીઓ પીણા છે જેટલા પ્રવાહીઓ છે એ બધા જ પીણા છે તો આ છોકરાને ડખો છે તો બાપાન ડખો નહીં આવે જો બાપન ડખો હોત તો છોકરામાં ડખો આપણે એડ કરત ઓકે છે ચલ ગ્રેટ હવે તમે જો અમુક ધાતુ પ્રવાહીને પહેલા તો ખોટું જ પાડ દેવાનું નેગેટિવ વાતો ખોટી જ હોય સાચું ક્યારે હોય તો કે એમાં આપેલા બંને એલિમેન્ટને એકબીજા સાથે ડખા હોય રાઈટ પીણાને અને ધાતુને ડખા છે તો કે ભાઈ ધાતુમાં તો ડખો છે પણ પીણામાં તમે જો ક્યાંય ડખો નથી રાઈટ પીણો જે છે એ પીણાને ક્યાંય કોઈની જોડે ડખો નથી એટલે આ ખોટી વાત છે એ ખોટી જ રહેશે એ સાચું ક્યારે થાય તો કે જ્યારે બેને એકબીજા સાથે ડખા હોય ત્યારે તો અહીં આ ખોટું જ આવશે નેક્ષ જો અમુક પીણા પ્રવાહી છે તો ભાઈ અમુક પીણા તો કે આ જેટલા બી પીણા છે એમાંથી આટલા પીણા છે એ પ્રવાહી છે તો કે હા ભાઈ આ વાત તો સાચી છે તો સેકન્ડ વાત સાચી છે અહીંયા બીજું વિધાન સાચું થશે પહેલું વિધાન ખોટું થશે ઓકે છે ચલો નેક્સ્ટ ઇચ્છ જોકે તમે જે કંઈ કન્ફ્યુઝન છે જે કંઈ નાની મોટી ભૂલો થાય છે ટ્રસ્ટની વાર્તા પૂરી થાય ત્યાં સુધી તમે બધું સમજી જશો ઓકે ચલો નેક્સ્ટ કોઈ મનુષ્ય પ્રાણી નથી જેટલા બી મનુષ્યો છે આમાંથી કોઈ પણ મનુષ્ય પ્રાણી નથી પછી શું કીધું છે આ બે ને ડખા થઈ ગયા કોઈ મનુષ્ય પ્રાણી નથી કીધું એટલે પછી કીધું છે કે બધા ફૂલો મનુષ્ય છે તો જેટલા ફૂલો છે આકૃતિ આમ બને બધે બધા ફૂલો શું છે તો કે મનુષ્યો છે તો તમે અહીંયા જુઓ આ જેટલા બી મનુષ્યો છે ફૂલો ક્યાં આવશે તો કે એની અંદર બધા ફૂલો મનુષ્યો છે તો હવે અહીંયા આ બાપાને ડખો હતો તો સીધી વાત છોકરાને પણ ડખો હોય જ રાઈટ હવે આગળ વધો શું કીધું છે કોઈ કોઈ ફૂલ ફૂલ પ્રાણી નથી તો ખોટું દેવાનું પણ પછી એક નજર કરવાની ધ્યાન રાખવાનું શું તો કે જો બેન ડખા હોય તો વાત સાચી છે તો અહીંયા આ ખોટું છે હવે આ બેન ડખા છે ફૂલ ને પ્રાણી ને ફૂલ ને પ્રાણીને ડખા છે તો કે હા અહીંયા ડખો છે અહીંયા ડખો બેન ડખા હોય તો આ વાત સાચી છે તો આ આપણે ખાલી અહીંયા વસ્તુ સુધારવાની થાય

એવા કોઈ મિત્રો અત્યારે હાજર હોય તો પ્લીઝ કો મને સર ઘણી બીજી શોર્ટ ટ્રીક નથી મતલબ શું અશ્વિનભાઈ તમે શું કહેવા માંગો છો તમારી લાગણી હું સમજી શક્યો નથી પણ આ હું જે કહું છું એ પ્લીઝ તમે એને પકડી લેજો ઓકે 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 સર ચલો આગળ વધીએ છીએ અને નેક્સ્ટ વાત સમજીએ શું કે છે કોઈ પણ પ્લાસ્ટિક લોખંડ નાઠો નાઠો નથી નથી કોઈ પણ પ્લાસ્ટિક લોખંડ નથી જેટલા પણ પ્લાસ્ટિક છે એમાંથી કોઈ પણ પ્લાસ્ટિક લોખંડ નથી તો પ્લાસ્ટિક ને લોખંડ ને આપણે ડખા બનાવી દીધા રાઈટ આ બે ઇન કોઈ કનેક્શન નહીં હોય બધું સ્ટીલ લોખંડ છે બધું સ્ટીલ લોખંડ છે મતલબ સ્ટીલ બધે બધું અંદર હશે બધે બધું સ્ટીલ લોખંડ છે તો જો બાપાને ડખા છે છોકરાને ડખો હોય જ આ ખાસ ધ્યાન રાખવાનું ઊંધું નહીં કરવાનું કે છોકરા ને ડખો હોય તો બાપાને ડખો બાપાને ડખો હોય તો છોકરા ને ડખો હોય આપણા બાપા કોઈ ના બોલતા હોય તો આપણે ના બોલીએ હવે આપણે કોઈ ના બોલતા હોય સમજો થોડો થોડો ડાઉટ હતો એ ક્લિયર થયો ગ્રેડ ગ્રેડ હવે જયારે ડાઉટ ક્લિયર થઈ જાય ને પછી ત્રણ ચાર એક્ઝામ્પલ સોલ્વ કરો એટલે ઓર ક્રિસ્ટલ ક્લિયર વાત લાકડા જેવી થઈ જશે ઓકે હવે આપણે કન્ક્લુઝન જોઈએ છે અમુક પ્લાસ્ટિક સ્ટીલ છે અમુક પ્લાસ્ટિક ક્યાં ક્યાં પ્લાસ્ટિક ને ક્યાં સ્ટીલ તો કે ખોટી વાત મારો ચોકડી ધાડ દઈ અમુક લોખંડ સ્ટીલ છે ભાઈ અમુક લોખંડ સ્ટીલ છે તો કે આટલું બધું લોખંડ હતું એમાંથી આટલું લોખંડ સીલ છે તો કે હા ભાઈ છે તો એ વાત સાચી થશે કોઈ પણ સ્ટીલ પ્લાસ્ટિક નથી નેગેટિવ પહેલા ધડ દઈને ખોટું પાડવાનું પછી એક વખત જોઈ લેવાનું કે જો આ બેયને ડખા હોય તો એ વાત સાચી પડે સ્ટીલ ન પ્લાસ્ટિક તો કે આર યુ સ્ટીલ ને આર યુ પ્લાસ્ટિક ડખા છે હા ભાઈ બેયને ડખા છે તો વાત સાચી થશે અહીંયા આપણે જે જોઈન ખોટું પાડીએ છે એ કરવાનું પણ આ સિસ્ટમ ફોલો કરવાની ઓકે છે નાનો મોટો ડાઉટ હતો પણ હવે કદાચ નાનો મોટો ડાઉટ નહીં રહ્યો હોય એવું મારું માનવું છે રાઈટ તો હવે અહીંયા શું થશે કે બીજું ત્રીજું સાચું ચોથું બીજું ત્રીજું આ રહ્યું ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર ગામ આખું બી 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 ચાલુ કરી દીધું છે માય ડિયર અશ્વિનભાઈ અભી બી દેખો આપ ક્યાં ગલતી કરી રહ્યો મેં એ બોલા હે કે એ નથી હે ને જો નેગેટિવ હે અશ્વિનભાઈ બાબા હિન્દી ચાલુ થઈ ગયું સોરી જે નેગેટિવ વાત હોય ને એ આમ તો ખોટી પણ જો આપેલા બે એલિમેન્ટને એકબીજા સાથે ડખા હોય તો એ વાત સાચી કીપ ઇટ સિમ્પલ સર મને વિધાન તો ખબર પડી જાય છે પણ તારણ કાઢતા નથી આવડતું તો આપણે હમણાં થઈને રેખાબેન એવી રીતે એવું લાગે તો આખો વિડીયો ફરીથી એક વખત જોઈ લેજો જો તમે લેક્ચર ચાલુ થયો ત્યારથી નથી બેઠા તો અને લેક્ચર ચાલુ થયો ત્યારથી જો બેઠા હોવ તો જે નિયમ લખાયો એ કાગળિયું તમારે સામે રાખો ખાલી કે નેગેટિવ તારણ સાચું ક્યારે હોય તો બેન ડખા હોય તો બાકી નેગેટિવ તારણ ખોટું કીપ ઇટ સિમ્પલ ઓકે છે બધા અલગ અલગ કરાવે છે યસ હંસાબેન બધા જ શિક્ષકોની ભણાવવાની રીત અલગ અલગ હોય છે હું બધા જ શિક્ષકોની રેસ્પેક્ટ કરું છું બધાને આદરથી જોઉં છું કોઈ પણ શિક્ષક ખોટો નથી હોતો રાઈટ બધા જ શિક્ષકો છે એ તમારા સામે એટલી મહેનત કરીને આવતા હોય છે કે આપણે બધા એને એપ્રિશિએટ કરવું જોઈએ બટ હા ક્યાંક ક્યાંક કંઈક ને કંઈક ડિફરન્ટ ઓપિનિયન બધાના હોય એવું બની શકે છે રાઈટ પણ આ હું અત્યારે મારો ઓપિનિયન તમારા સામે મૂકી રહ્યો છું ઓકે ગ્રેટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ

બધે બધા કબૂતર ક્યાં કબૂતર ને ક્યાં ટેબલ હું હાલી આલી નીકળ્યા ખોટી વાત કોઈ પણ પોપટ ટેબલ નથી તો નેગેટિવ પહેલા તો ખોટું પાડીએ છીએ આપણે પણ ધ્યાન શું રાખીશું કે ભાઈ પોપટ ને ટેબલ ને ડખા હોય તો વાત સાચી તો આ પોપટ ને ટેબલ ને ડખા છે હા છે ભાઈ તો આ વાત સાચી થશે તો આપણે આ રિવર્સ કરવું પડશે ખાલી મતલબ શું થયું તારણ બે આ જવાબ આવશે માત્ર તારણ બે ઓકે છે ઓકે 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 ગ્રેટ પહેલું ખોટું બીજું સાચું જો બધાને સિસ્ટમ પકડાઈ રહી છે હવે ડી 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 ઓસમ યો બ્રો તમે બધા આવી રીતે જવાબ આપો ને એટલે આમ કલેજામાં ઠંડક પહોંચે મતલબ હું મહેનત કરી રહ્યો સમજાઈ રહ્યો રાળો પાડી રહ્યો છું અડધો પોણો કલાકથી તમને લોકોને સમજાઈ રહ્યો છે રાઈટ ઓકે ઓસમ ચલો બહુ સરસ મિત્રો જો જેને સમજાઈ ગયું હોય ને એ લોકોને લાઈક કરવાનું બાકી હોય ને એ બહુ જ સાફી છે મહેરબાની કરીને લાઈક ઠોકો તાલી એટલે ઠોકો લાઈક સીધું સાહેબ ઓકે ચલો હવે આ એક એક્સેપ્શન બીજું એક છે આ એક બીજી વસ્તુ છે આ તમને હું સમજાવું એ પહેલા એ પહેલા હું કંઈ બીજું નહીં સમજાવું ઓકે હવે એક કામ કરીએ આ વસ્તુ છે પ્રેક્ટિસ વાળી છે તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલમાં એવું કામ એક કામ કરીએ એક તો આ જે હું ચિત્રકામ કરું છું આ આખે આખું ચિત્રકામ હું ઓલરેડી આપણા ગ્રુપમાં નાખી દઉં છું ટેલિગ્રામ ચેનલમાં તમે ઓલરેડી આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયા છો તમે જો ના જોડાયા હોય તો ટેલિગ્રામમાં જઈને નીરજ ભરવાડ સર્ચ કરશો એટલે તમને મળી જશે અને અદરવાઇઝ અહીંયા જે કમેન્ટ છે કમેન્ટ સેક્શનમાં પિન કરેલું છે આપણે ટેલિગ્રામ ચેનલ અને આપણી જીગો એપ્લિકેશન બંને બંનેની લિંક આપેલી છે એનાથી તમે એ ડાઉનલોડ કરી શકો છો ઓકે હું એક કામ કરું આ તો નાખી દઉં છું પણ તમારી પ્રેક્ટિસ માટે બીજા કેટલાક એક્ઝામ્પલ્સ બી નાખી દઉં છું રાઈટ એના માટે પણ મને બીજી ચોવીસ કલાક આપજો એટલે કે સેટરડે ઇવનિંગ યા સન્ડે મોર્નિંગ સુધીમાં સેટરડે ઇવનિંગ સુધીમાં આપણા ગ્રુપમાં બીજી પ્રેક્ટિસ પીડીએફ આ તો હું અત્યારે અત્યારે નાખી દઉં છું તમારી પ્રેક્ટિસ માટે બીજા કેટલાક વીસ પચીસ પચાસ પ્રશ્નો છે એ હું એના અંદર નાખી દઉં છું જે તમને હેલ્પફુલ થશે આપણી બુકની જે ચેપ્ટર છે એ ચેપ્ટરની પીડીએફ સીધી સીધી નાખી દઉં છું એટલે તમે એને સોલ્વ કરી શકો ઓકે છે ચલો હવે એક બીજી વસ્તુ સમજાવું હું તમને એ સમજાવતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું બોર્ડ ઉપર ધ્યાન રાખજો બધા હવે પ્લીઝ કમેન્ટ કરવાનું બંધ કરીને બોર્ડ પર ઓછા છે હું તમને એક કન્ક્લુઝન તારણ આપું છું અને એકચુઅલ વસ્તુ એવી છે પાંચ મિનિટ મને વ્યવસ્થિત સમજી લેજો પછી બીજા ત્રણ એક્ઝામ્પલ સમજાય છે એટલે તમને ખબર પડી જશે હું તમને એવું કઉ એક તારણ આપું છું કે આવતીકાલે વરસાદ આવશે તો હું સાચો પડું કે ખોટો પડું હું તારણ એટલે શું તો કે હંમેશા તારણ અથવા તો નિષ્કર્ષ અર્થ એવો થાય કે હું કોઈ પણ સંજોગોમાં મારી વાત સાચી પડે ને તો જ સાચું પાડવાનું એમાં કોઈ પણ સ્પેસ એવી હોય કે હું ખોટો પડી શકું છું એટલે દઈને ખોટું પાડી દેવાનું રાઈટ તો હું પહેલી વાત એમ કઉ કે આવતીકાલે વરસાદ આવશે આવતીકાલે ખોટું જ પાડી દેવાનું જો બધા કહી રહ્યા છે ખોટું હાવ હાચી વાત એટલે આપણે ચોકડી ખેંચીને ખોટું પાડી દેવાનું કે ભાઈ ખોટું હું એક બીજી વાત બોલું છું હવે પહેલી વાતને થોડીક વાર સાઈડમાં રાખજો એને ઇગ્નોર કરજો હું બીજી વાત બોલું છું એ વાત સાચી ખોટી અગેન એમાં જ્યારે જો કોઈ એવું કીધું છે કે નક્કી ના હોય તો જ્યારે નક્કી ના હોય ત્યારે ખેંચીને ખોટું પાડી દેવાનું જ્યારે સો ટકા સાચું હોય તો જ એ વાતને સાચી કરવાની જ્યારે તમે નક્કી ના કરી શકો કન્ફર્મ ના કરી શકો ત્યારે એને ખોટું પાડી દેવાનું ધારો કે હું એક બીજી વાત તમને કહું કે આવતીકાલે વરહાદ નહીં આવે સાચું ખોટું હું ખોટા પાડવાના છે ખેંચીને ખોટું પાડવાનું બરોબર છે હું એવું કહું છું કે આવતીકાલે વરસાદ નહીં આવે તો ખોટી વાત યાર આઈ જાય મારો ચોકડી ઓકે છે યસ એક ભાઈ કહે છે શંકા ઉત્પન્ન એટલે ખોટું યસ બિલકુલ લાખ રૂપિયાની વાત કરી શંકા સેજ બી ઉત્પન્ન થાય એટલે ખોટું પાડી દેવાનું તો અહીંયા આઈ ખોટી વાત આઈ ખોટી વાત પણ હાંભળો સાંભળો હાંભળો સુનો ગામ હવે ધારો કે હું તમને એવું કહું કે આ બે બે વાક્યો ભેગા કરીએ અને ભેગા વાક્ય કરીને હું બોલું કે આવતીકાલે વરસાદ આવશે કાં તો નહીં આવે કાં તો આવશે ને કાં તો નહીં આવે હું એવું કહું તો 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 પછી બે માંથી એક વાત સાચી થાય કે નહીં બે વાક્યમાં હું એકની એક વાત કરું છું એક વાર પોઝિટિવ કન્ક્લુઝન આપું છું ને એકવાર નેગેટિવ કન્ક્લુઝન આપું છું એમ કહું છું કે કાલે વરસાદ આવે એ ખરો અને ના આવે તો એવા કેસમાં શું થશે કે કાં તો વરસાદ આવશે કાં તો વરસાદ નહીં આવશે તો બે માંથી એક તો સાચું પડે કે ના પડે ઓકે છે હું તમને એવું કહું કે હું પિક્ચર જોવા જાઉં છું બે જણા છે એક જીગો અને બકો હું તમને એવું કહું હું પિક્ચર જોવા જાઉં છું બાઇક લઈને જાઉં છું અને મારા બાઇકમાં એક જ જણની જગ્યા છે કે હું બેઠો છું ને એક બીજો ત્રણ સવારી ના બેહા પોલીસ વાળા પકડે તો હું બેઠો છું મને મારા બાઇકમાં એક જ જગ્યા છે તો કોને હું જીગન લઈ લઈ જઈશ તો તમે નકી ના કરી શકો એટલે તમે શું કરશો ભાઈ તો બકાન લઈ જાતો તો આ ખોટું પડે તારો કોઈ એમ કહો હું બકાન લઈ જઈશ એવું તમે કહો તો એ ખોટું પડે પણ હું શું કહીશ કે હું કાં તો જીગન લઈ જઈશ કાં તો બકન લઈ જઈશ બે માંથી કોઈ એક વ્યક્તિને હું લઈને જઈશ તો ઇન્ડિવિડ્યુઅલી બંને વાત ખોટી છે હું જીગન લઈ જઈશ તો કે ખોટી વાત હું બકન લઈ જઈશ તો કે ખોટી વાત પણ હું તમને એવું કહું કે હું જીગા ને કાં તો બકા ને હું મારી બેગો પિક્ચર જો લઈ જઈશ તો તો પછી વાત પૂરી થઈ ગઈ ને તો બે માંથી એક તો જાય જ ને તો જો જીગો સાચો હોય મતલબ જીગન લઈ જઉં છું તો બકો ખોટો હોય મતલબ બકન ના લઈ જતો હોય અને જો બકન લઈ જતો હોય તો પછી જીગન ના લઈ જતો હોય તો જો આ સાચું હોય તો આ ખોટું હોય અને આ હાચું હોય તો આ ખોટું હોય આઈ હોપ આ હું જે રાડો પાડું છું તમે સમજી શકો છો ઓકે છે હજી મને બે પાંચ મિનિટ આપજો હું તમને આ વસ્તુમાં થોડીક વધારે ક્લેરિટી આપીશ એક એક પ્રશ્ન સમજાવું છું પછી પાછો હું આવું છું અને થોડીક વાર્તા લખી આપું છું એ વાર્તા તમે મારી જોડે જોડે લખજો એટલે કાયમ માટે શાંતિ થઈ જશે ઓકે બધી બિલાડીઓ કુઈતરાય જેટલી બિલાડીઓ છે એ બધે બધી બિલાડી હું ય તો કે કુતરાયે અને બધી બિલાડી કાળા રંગની આ જેટલી બી બિલાડી એ બધી બધી બિલાડી કાળા રંગની છે આ કૂતરાય અને કાળા રંગની હવે અમુક મિત્રો ટેન્શનમાં આની આકૃતિ કેવી રીતે બનાવી તો આની આકૃતિ આવી રીતે બનાવી બધે બધી બિલાડી શું તો કે કાળા રંગનીય કે એલ તો આવી રીતે આકૃતિ બને કે બધી બિલાડી કૂતરાય છે બધી બિલાડી કાળા રંગની છે રાઈટ હવે કન્ક્લુઝન જુઓ તો જો આ તો ખોટી જ વાત બે બે પોઝિટિવ છે એટલે નેગેટિવ કન્ક્લુઝન ખોટું જ પાડવાનું પછી એવું નહીં જોવાનું ડખોન ડખોન ધીસ ને ધેટ આમાં તો ક્યાંય કોઈ એકબીજા જોડે ડખો હોય જ નહીં રાઈટ તો આ વસ્તુ ખોટી આવશે હવે જો બધા કૂતરા કાળા રંગના છે જેટલા કૂતરા છે બધા બધા કૂતરા કાળા રંગના છે ના ભાઈ ના ખોટી વાત પહેલી વાત ખોટી બીજી વાત એ ખોટી પહેલી વાત ખોટી બીજી વાત ખોટી હવે તમે જોવો શું થાય છે સેમ ટુ સેમ વાત કરેલી છે એક પોઝિટિવ અને એક નેગેટિવ પોઝિટિવ વાત શું છે કે ભાઈ બધા કૂતરા કાળા રંગના છે અને બીજી વાત કરેલી છે કે બધા કૂતરા કાળા રંગના નથી તો માય ડિયર ફ્રેન્ડ બે માંથી એક વાત તો સાચી હોય ને કાં તો બધે બધા કૂતરા કાળા રંગના હોય અને તો બધે બધા કાળા રંગના ના હોય તો ઇન ધીસ કેસ આ બે માંથી કોઈ એક વાત સાચું આવશે એટલે અહીંયા ઓપ્શન સી આવશે નથી આપ્યું પણ જો હું આનો જવાબ બનાવું તો આવી રીતે બનશે તારણ એક અથવા બે સાચા સાચું રાઈટ પહેલું અથવા તો બીજું તારણ સાચું એવો જવાબ આવશે ઓપ્શન સીમાં મતલબ હવે હું તમને શું કહેવા માંગુ છું તો એક વસ્તુ સમજો કે આર બે માંથી એક સાચું આવો જવાબ ક્યારે આવે એક સાચું તમે તમારા ચોપડામાં હોય તો લખી લેજો આઈધર ઓર ક્યારે જવાબ આવે પાછળની કદાચ 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 આવો પ્રશ્ન પૂછે એવું બની શકે છે કેમ કે પાછળની શિફ્ટમાં મને એવું લાગે છે કે લેવલ હળવેક થી વધારવા ટ્રાય કરશે હળવેકથી ઓકે છે પહેલી વાત ત્રણ કન્ડિશન આપું છું ત્રણે ત્રણ વસ્તુ ફોલો થતી હોય તો જ આવો આઈધર ઓર વાળો જવાબ ટીક કરવાનો પહેલી કન્ડિશન શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલી બંને ખોટા હોવા જોઈએ લખજો તમે ઇન્ડિવિજ્યુઅલી એટલે ખાલી પહેલું તારણ જોવું તો ખોટું પડવું જોઈએ ખાલી બીજું તારણ જોવું તો ખોટું પડવું જોઈએ તો કે ઇન્ડિવિજ્યુઅલી બંને તારણ ખોટા હોય સેકન્ડ વસ્તુ શું તો કે એક તારણ પોઝિટિવ હોય અને એક તારણ નેગેટિવ હોવું જોઈએ રાઈટ એક તારણ પોઝિટિવ હોવું જોઈએ અને એક તારણ નેગેટિવ હોવું જોઈએ તમે તમારી ભાષામાં લખજો મેં મારી ભાષામાં લખ્યું છે રાઈટ એક તારણ પોઝિટિવ હોવું જોઈએ અને એક તારણ નેગેટિવ હોવું જોઈએ ધીસ ઇઝ પોઝિટિવ અને ધીસ ઇઝ નેગેટિવ એક તારણ પોઝિટિવ હોય અને એક તારણ નેગેટિવ હોવું જોઈએ અને થર્ડ લાસ્ટ શું છે તો કે બંને તારણના બંને બંને તારણોના એલિમેન્ટ એટલે બંને જે વસ્તુ આપી છે અમુક ચકલી પોપટ છે તો ચકલી ને પોપટ મોર ને વાંદરા ઘર અને બાર તો બંને એલિમેન્ટ સરખા હોવા જોઈએ બંને તારણોના બંને એલિમેન્ટ સરખા હોવા જોઈએ આ ત્રણે ત્રણ કન્ડિશન ટીક થાય ત્યારે બેમાંથી એક સાચું એટલે કે આઈધર ઓર વાળો જવાબ આવે કે કાં તો એક અથવા તો બીજું સાચું ઓકે છે ગ્રેટ હવે નેક્સ્ટ જોવો વિડીયો ક્વોલિટી ક્લીન નથી શું એવું છે મિત્રો દસ એસી કરો પછી જોવો મસ્ત આવશે ઓકે યસ તમે સેટિંગમાંથી એને ચેન્જ કરી શકો છો ઓકે 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 ચલો બોર્ડ પર ધ્યાન આપો મસ્ત વસ્તુ સમજાવું છું છેલ્લા બે ત્રણ વસ્તુઓ એટલે સિલોક્સ પૂરું થશે અને લગભગ આની બહાર તમારી એક્ઝામમાં પૂછાય તો પૂછાય ખરું રાઈટ બટ મારો કોન્ફિડન્સ મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે આની બાર પૂછવાના ચાન્સીસ 0 મિન્ડી ઓકે છે ચલો બધા રમકડા પેનિયો જેટલા રમકડા ય એ બધે બધા રમકડા પેનિયો ય કે નહી ય ઓકે બધી રમતો પેનિયો બધા રમકડા પેન છે

હવે આ તો ખેંચી ખેંચીને ખોટું પાડવાનું નેગેટિવ કેમ કે પોઝિટિવ છે ભાઈ વાર્તા વિધાનો પોઝિટિવ હોય ત્યારે નેગેટિવ તારણ ખોટું જ હોય પહેલી જે વાર્તા કીધી મૂકી રાખો ઓકે છે ચલો હવે તમે જુઓ આગળ વધો અમુક રમકડા રમત છે અમુક રમકડા ક્યાં રમકડા ને રમત ને લેવા દેવા છે તો કે હાવ ખોટી વાત આખું ગામ ખોટું બધું ખોટું હોય ત્યારે આપણે પેલી એક વાત જોઈએ જ્યારે નેગેટિવ વાત આવે નેગેટિવ તારણ ખોટું હોય ત્યારે ઓલવેઝ હળવેકથી એક નજર કરી દેવાની કે શું આપણું પેલું ત્રણ કન્ડિશન વાળી વાત ફોલો થાય છે શું તો કે ઇન્ડિવિજ્યુઅલી બંને ખોટા હોય તમે જો પકડવાનું કેવી રીતે ખબર છે જે આપણી ત્રીજી વાત છે ને પહેલા પહેલા ચેક કરવાની કે બંને તારણોના બંને એલિમેન્ટ સરખા હોય પહેલા આપણે આ ચેક કરવાનું કે ભાઈ અહીંયા રમકડું અને રમત આપેલું છે અને પોઝિટિવ સ્ટેટમેન્ટ છે તો એ નેગેટિવ કન્ક્લુઝન એવું આપેલું છે કે જેમાં રમકડા રમત રિપીટ થતા હોય તો તમે જો આર્યું રમકડું અને રમત અહીંયા રિપીટ થાય છે અહીંયા રમકડા રમત અહીંયા રમકડા રમત એક નેગેટિવ એક પોઝિટિવ અને ઇન્ડિવિઝ્યુઅલી બંને ખોટા તમે જુઓ ત્રણે ત્રણ કંડિશન ફૂલફિલ થાય છે તમે તમારે ચોપડામાં લખી હશે કંડિશન નંબર એક શું છે કંડિશન નંબર એક તો કે ઇન્ડિવિઝ્યુઅલી બંને ખોટા છે તો કે હા પછી તો કે એક પોઝિટિવ છે આ નેગેટિવ છે અને આ પોઝિટિવ છે તો કે હા ભાઈ એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે

અને આ બાઉલ્સ છે તો અમુક ગ્લાસ બાઉલ છે તો જ્યારે બી બી બોટલ અને બાઉલ જ્યારે બી બી વાળા બે પ્રશ્નો આવે ત્યારે થોડું ક્લિયર થઈ જવાનું કે કઈ બોટલ છે કયું બાઉલ બાઉલ છે 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 ઓકે નેક્સ્ટ શું કીધું કે અમુક બોટલ તો અમુક બાઉલ બોટલ છે ના ભાઈ ના ક્યાંય દૂર દૂર સુધી લેવા દેવા નથી આ ખોટી વાત અમુક ગ્લાસ બોટલ છે અમુક ગ્લાસ બોટલ છે આ ભાઈ આ સાચી વાત છે કોઈ પણ બાઉલ બોટલ નથી તો કોઈ પણ બાઉલ બોટલ નેગેટિવ તો ખોટી જ વાત છે પણ જ્યારે નેગેટિવ આવે ત્યારે આપણે ચેક કરી લઈએ છીએ કે બાઉલ બોટલ ક્યાંય દેખાય છે તો કે આ રહ્યું જો ભાઈ બાઉલ બોટલ અને આ ખોટું છે અને આ ખોટું છે તો હવે તમે જુઓ આપણી ત્રણે ત્રણ કન્ડિશન અહીંયા ફૂલફિલ થાય છે તો કે પહેલું તમે જુઓ ઇન્ડિવિજ્યુઅલી બે બે ખોટા તો કે હા ભાઈ એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે તો કે હા ભાઈ અને બાઉલ બોટલ બાઉલ બોટલ રિપીટ થાય છે તો કે હા ભાઈ ધેટ મીન્સ વોટ આ બેમાંથી એક સાચું પડશે અને બીજું તો છે જ એટલે તારણ બે અને તારણ એક અથવા તો ત્રણ માંથી કોઈ કોઈ નહીં કોઈ નહી નહી તારણ એમાંથી ઓકે છે ચાલ ગ્રેટ ચાલુ રાખવું જોઈએ કે આપણે હવે પ્રોગ્રામ પૂરો કરી દેવો જોઈએ ઓકે પ્લીઝ ગાઈસ તમે એવું લાગે કે હવે ઓવર થાય છે પછી આપણે પૂરું કરી દઈએ અને એનીવેઝ સીલક્સ તો એમએ પૂરું થયું છે હવે ફટાફટ ફટાફટ આ વસ્તુ હું તમને સમજાવી દઉં છું એટલે આ પણ પૂછાય છે ગાઈસ ટ્રસ્ટ મી આ વસ્તુ પૂછાય છે જેણે એક્ઝામ આપીને આયા છે એ લોકોને ખબર છે કે આવું પૂછાય છે ઓકે શું છે તો કે આવી રીતે એક ઓપ્શન એ આપ્યો છે જેના અંદર તમને આ ત્રણ ચકેડા ત્રણ આકૃતિઓ જેને વેન આકૃતિ કહેવાય સર્કલ કરેલું હોય એને કે સર્કલ આવી રીતે ત્રણ એકબીજા સાથેનું રિલેશન આપ્યું છે આવી રીતે આવી રીતે આવી રીતે હવે તમને અહીંયા પૂછવા શું માંગે છે કે હું તમને ત્રણ ગ્રુપ આપું છું ત્રણ શબ્દો આપું છું જે પર્ટિક્યુલર ત્રણ અલગ અલગ ગ્રુપ ને ફોલો કરે છે સર તમને મજા આવે મારી તો વાત કરું તો માલધારી આમ ભયંકર મજા આવે છે એની વેસ તમે ક્યાં છો ભાઈ તમે થાકી જશો ભાઈ અહીંયા બધા કોઈ હોવા જાય મને તો આંકડો ના દેખાય એટલે ભણાવવાની મજા એ ઓછી આવે અહીંયા જો પચાસ હજાર લોકો લાવી હોય ને તો આનંદ આનંદ થઈ જાય ઓકે ટેનિસ ના ચાહકો ક્રિકેટના ચાહકો અને વિદ્યાર્થીઓ હવે આ ત્રણ એક ત્રણ અલગ અલગ ગ્રુપ છે ટેનિસના ચાહકો ક્રિકેટના ચાહકો અને વિદ્યાર્થીઓ આવા ત્રણ અલગ અલગ ગ્રુપ છે તો આ ત્રણ ગ્રુપ ને તમે કેવી રીતે એક્સપ્લેન કરી શકો જો ટેનિસ ના ચાહકો ક્રિકેટના ચાહકો તો વિદ્યાર્થીઓ તો ટેનિસના ચાહકો જેટલા બી છે એમાંથી અમુક ક્રિકેટના ચાહકો હોય એવું બને અને જે ટેનિસના ચાહકો છે અને ક્રિકેટના ચાહકો છે એમાંથી અમુક વિદ્યાર્થીઓ હોય એવું બને તો મારી દ્રષ્ટિએ આ કૃતિ આવી બને એટલે છઠ્ઠામાં જવાબ શું આવવો જોઈએ તો કે ઓપ્શન એ આવવો જોઈએ અને આઈ હોપ તમે સમજો છો કે આ હું શું કહેવા માંગુ છું ઓકે છે સાતમામાં અને આઠમામાં બધા મિત્રો ધડાધડ જવાબ આપી દીધો છે કે રોજગાર મેળવતા લોકોનો એક ગ્રુપ સરકર સરકારી કર્મચારીઓ અને બેરોજગારો તો આને કેવી રીતે દર્શાવી શકાય તો ક્લિયર કટ મને તમને ખબર પડે કે ભાઈ રોજગારી મેળવતા હોય અને બેરોજગાર હોય આ તો બે અલગ અલગ જ ગ્રુપ બને રાઈટ એ બે માં તો કંઈ કનેક્શન હોય જ નઈ કે આ બધા નોક રોજગારી મેળવે છે પૈસા કમાય છે ને આ બધા પૈસા નથી કમાતા રાઈટ એટલે આ બે અલગ અલગ ગ્રુપ બને હવે આ સરકારી કર્મચારીઓ શેમાં મૂકવાના તો કે આ ધારો કે જો બેરોજગાર હોય અને આ ધારો કે રોજગાર રોજગારી ધરાવતા લોકો હોય તો સરકારી કર્મચારીઓ રોજગારી ધરાવતા લોકોની અંદર આવશે તો ધીસ ઇઝ કોણ તો કે સરકારી કર્મચારીઓ એટલે કે તમે બધા આમાં આવશો સરકારી કર્મચારીઓમાં

જે બધા પિતા હોય ફાધર હોય એ બધા પુરુષો હોય જ તો કે બધા મેન હોય જ ઓબિયસલી કોઈ દિવસ કોઈ ફાધર પિતો ના હોય કોઈ પિતો પુરુષ ના હોય એવું બને કોઈ દિવસ ના બને જેટલા પિતા છે ફાધર જેટલા છે એ બધા પુરુષો હોય જ અને જેટલા બી તબીબો એટલે કે ડૉક્ટરો તો કે જેટલા ડોક્ટર છે એમાંથી અમુક પુરુષો છે અને એ તબીબોમાંથી અમુક ફાધર પણ હોય જ ઓકે છે ગ્રેટ સો આવી આકૃતિ હોય તો આ રહી ઓપ્શન બી આઠમામાં

ઓકે વિદ્યાલય શિક્ષક અને કર્મચારી વિદ્યાલય શિક્ષક અને કર્મચારી આવું એક પ્રશ્ન છે અને આ જબરદસ્ત ડિસ્પ્યુટેડ ક્વેશ્ચન છે હું વ્યક્તિગત એવું માનું છું કે જે બી વિદ્યાલય હોય એના અંદર શિક્ષક આવે વિદ્યાલય એના અંદર શિક્ષક આવે હવે કોઈ એમ કે ના ના ટ્યુશનમાં હોય તો ભાઈ ટ્યુશનમાં હોય તો એ ટ્યુશન બી વિદ્યાલય જ કહેવાય કે ના 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 તારી જેમ ભરવાડ સ્ટુડિયોમાં ભણાવતો હોય તો તો મારા માટે હું અહીંયા ભણાવું છું તો આ વિદ્યાલય સ્ટુડિયો વિદ્યાલય થઈ ગયું કેવાય એવું મારું માનવું છે જેટલા બી કર્મચારી છે એમાંથી અમુક વિદ્યાલય હોય વિદ્યાલયમાં હોય અને અમુક શિક્ષકો હોય રાઈટ જ્યારે અમુક શિક્ષકો હોય એ કર્મચારી નાય હોય રાઈટ એ મારી જેમ ઓનર હોય માલિક બી હોય તો આ આકૃતિ મારી દ્રષ્ટિએ સાચી છે

રાઈટ હવે આમાં હું કઈ ટાઈમ પાસ નથી કરતો કે જે રાજ્ય છે રાજ્યમાં જિલ્લો આવે ને જિલ્લાની અંદર સોસાયટી આવે આવો એક પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાયો તો કે ભારત મધ્યપ્રદેશ અને એના અંદર શું આવે તો કે ભોપાલ આવો એક પ્રશ્ન આપણી એક્ઝામમાં પૂછાયો હતો ઓકે હે ચલો ત્યારે આગળ વધીએ ફટાફટ કોઈ ટાઈમ પાસ કર્યા વગર નીચેના સમૂહ પૈકી આપેલ આકૃતિ કઈ કયું ગ્રુપ આવા ત્રણ ત્રણ અલગ અલગ ગ્રુપ બતાવે છે મહિલાઓ ડ્રાઈવર અને આર્કિટેક્ટ તો આની આની આકૃતિ શું થાય પહેલાની તો કે ડ્રાઈવર અને આર્કિટેક્ટ આ બંને અલગ અલગ બિઝનેસ છે આ ડ્રાઈવર છે અને આ આર્કિટેક્ટ છે બે અલગ અલગ પ્રોફેશન છે તેના બે અલગ ચકેડા બને પણ સ્ત્રીઓમાંથી અમુક ડ્રાઈવર એ હોય ને અમુક આર્કિટેક્ટે હોય રાઈટ તો આની આકૃતિ આવી બને આ પહેલાંની પછી શું કીધું છે તો કે ડૉક્ટર કરદાતા અને નર્સ તો જેટલા બી કરદાતા છે એમાંથી અમુક ડૉક્ટર હોય અને અમુક નર્સ હોય ડૉક્ટર નર્સ અને આ બધા કરદાતા છે કાર વાહન અને સ્કૂટર તો કે જેટલા બી વાહનો છે એમાંથી અમુક કાર હોય અને અમુક સ્કૂટર હોય આવી રીતની આકૃતિ બને પ્રિન્ટર ટીવી અને વોશિંગ મશીન આ ત્રણે ત્રણ અલગ અલગ મશીન છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી પ્રિન્ટર ટીવી અને વોશિંગ મશીન ઓકે છે ચાલિ આગળ પડે બેલ્ટ ટોપી અને શર્ટ આજ આવે જવાબ કોઈ ટાઈમ પાસ નથી કરતો બેલ્ટ અલગ વસ્તુ બેલ્ટ કમરમાં પહેરવાની ટોપી માથે પહેરવાની શર્ટ ટોપી કોકને ને પહેરવાની હોય અને શર્ટ રાઈટ તો ત્રણેય અલગ અલગ વસ્તુ છે એટલે ઓપ્શન એ આમાં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન પુરુષ પિતા અને ડોટ કર આ આપણે રિપીટ થયો છે આ ક્વેશ્ચન આપણે ઓલરેડી હમણાં વાત થઈ ગઈ શું તો કે જેટલા બી પિતા હોય એ બધે બધા પિતા પુરુષ હોય ને એમાંથી અમુક શું હોય તો કે ડોટ કર હોય ઓકે છે ચાલો નેક્સ્ટ નાગરિક શાસ્ત્ર વિષય અને રસાયણ વિજ્ઞાન જેટલા બી વિષયો છે એ બધે બધા વિષયમાંથી એક નાગરિક શાસ્ત્ર છે અને એક રસાયણ વિજ્ઞાન છે દે ધનાધન જવાબ મારે આવે છે ને દે ધનાધન તમારે જવાબ આવતો હોવો જોઈએ આવી રીતે ધડાધડ કમેન્ટ કરો ને એટલે કવિના આનંદ આનંદ જ આવે સો ટકા ભાઈ પેપર કટિંગ ને ફોલ્ડિંગ શીખવો ને સર અત્યારે તો હું આ આ પેપર શીખવાડું છું પછી આપણે સમયની અનુકૂળતાને એવું કંઈ રહેશે તો આપણે શીખીશું ધીસ ઇઝ ટાઈપ સી ત્રીજા પ્રકારે પૂછાતી વેન ડાયાગ્રામ અને છેલ્લા ત્રણ ચાર પ્રશ્નો પછી આપણે પ્રોગ્રામની પૂર્ણાવૃતિ કરીએ છીએ ઓકે છે ગ્રેટ જો આવી રીતે તમને ગ્રુપ એ એટલે કે એક ચકેડી આપી છે એ ની બીજી ચકેડી આપી છે બી ની ત્રીજી ચકેડી આપી છે સી ની આ પણ વસ્તુ તમારી એક્ઝામમાં પૂછાય છે પૂછાય છે ઓકે શું પૂછ્યું છે આપેલ ગ્રુપ એ અંગ્રેજી બોલતા લોકોને દર્શાવે છે તો આ કોને બતાવે છે તો કે ઇંગ્લિશ બોલતા હોય એને ગ્રુપ બી હિન્દી બોલતા લોકોને બતાવે છે આ કોને બતાવે છે તો કે ભાઈ હિન્દી બોલતા હોય એને બતાવે છે તથા ગ્રુપ સી મારાથી મારાથી નહીં મરાઠી બોલતા હોય મારાથી બોલતા હોય એવું નહીં મરાઠી બોલતા હોય એવા લોકોને બતાવે છે તો આકૃતિમાં રાયેલ સંખ્યાઓને જો ચોક્કસ જોવ એટલે કેટલા લોકો ઓછામાં ઓછી બે ભાષા બોલી શકે છે કેટલા લોકો ઓછામાં ઓછી બે ભાષા બોલી શકે છે એ તમારે કહેવાનું છે જો ગાઈસ ઓછામાં ઓછી બે મતલબ શું થાય બે થી વધારે ભાષા બોલતા આવડતી હોય તો તો બહુ સારું ઓછામાં ઓછી બે ભાષા બોલતા આવડે તો આ સર્કલ પેલા તો શું બતાવે છે તો કે આ બધા ઇંગ્લિશ આ આ બધા 9 5 3 ને 2 બધા ઇંગ્લિશ બોલતા આવડે છે મરાઠી આ બધાને 5 3 11 અને 10 બધાને મરાઠી બોલતા આવડે છે 15 2 3 ને 11 આ બધાને હિન્દી બોલતા આવડે છે આ પાંચ જણા છે ને એ અને મરાઠી બંનેમાં આવે છે એટલે આ પાંચ જણાને ઇંગ્લિશ અને મરાઠી બંને બોલતા આવડે છે આ બે જણાને ઇંગ્લિશ અને હિન્દી બંને બોલતા આવડે છે અને આ અગિયાર જણા છે એને હિન્દી અને મરાઠી બંને બોલતા આવડે છે જ્યારે આ ત્રણ જણા શું કે છે તો કે ઇંગ્લિશના સર્કલમાં બી છે હિન્દીના સર્કલમાં બી છે અને મરાઠીના સર્કલમાં બી છે એટલે આ જે ત્રણ જણા છે એને બધી ભાષા બોલતા આવડે છે ઓકે છે

લંબચોરસ બેડમિન્ટન ના ખેલાડીઓને બતાવે છે તો આ કોને બેડમિન્ટન રમતા હોય છે ફૂટબોલ રમતા ખેલાડીઓને બતાવે છે આ ખાસ ધ્યાન રાખજો અહીંયા આવશે ફૂટબોલ રમતા ખેલાડીઓને બતાવે છે પેન્ટાગોન કોને બતાવે છે તો કે ફૂટબોલ રમતા ખેલાડીઓને બતાવે છે વાર્તા શું કીધું છે તો કે તો કેટલી સ્ત્રીઓ ટેબલ ટેનિસ અને બેડમિન્ટન બંને રમે છે કેટલી સ્ત્રીઓ એટલે સ્ત્રીઓ એટલે સર્કલ માં આવવું જોઈએ અને બેડમિન્ટન અને ટેબલ ટેનિસ બંને રમે છે તો બંને રમે છે એવી સ્ત્રીઓ કેટલી તો કે 7 ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે છે ગ્રેટ લાયા લાયા કઈક યુનિક ભરવાડ સાહેબ જી સર થેન્ક યુ થેન્ક યુ પ્રવીણ ભાઈ આ બધું પૂછાય છે મારા વાલા આમાં આ યુનિક તમારી વાત સાચી છે પણ આ વસ્તુ પૂછાય છે

પડણેલા હોય અને એન્જિનિયર ના હોય બસ તો એન્જિનિયર ના હોય મતલબ આ વધુ નીકળી જશે અને પડણેલા હોવા જોઈએ મતલબ આ ત્રિકોણમાં આવતા હોવા જોઈએ તો વધ્યા શું તેર અને સોળ તો જવાબ આવશે ઓપ્શન a ઓગણત્રીસ એટલે કે ટ્વેન્ટી નાઇન ઓકે છે ગાઈઝ એક હજાર લાઇક પૂરી થવામાં ખાલી હત્યાવી લાઇક બાકી છે લાઇક પ્લીઝ કોઈને જો લાઇક કરવાનું બાકી હોય તો એ હત્યાવી લાઇક ઠોકી દો એટલે એક હજાર પહોંચી જાય એટલે મારા માટે આજનો ધક્કો વસૂલ થઈ જાય આય હાય આઈ ગઈ બે ચાર પાંચ તો આવી ગઈ પણ એક હજાર પૂરી કર દો મારો પ્રોગ્રામ પૂરો થવાની તૈયારીમાં છે આપેલ વેનાકૃતિમાં લંબચોરસ એન્જિનિયરો ને બતાવે છે તો કે આ કોને બતાવે તો કે એન્જિનિયરો ને બતાવે છે વર્તુળ મેનેજર ને બતાવે છે ઓય હોય આ રિપીટ થયો મારો ગુળી ત્રીસ ક્યાં છગ્ગુ નવસો ને એંસી વીસ લાઇક બાકી છે ગાઇઝ પ્લીઝ લાઇક કરી દો એટલે હું જતો રહું એની એમબી જોઉં છું થેન્ક યુ સો મચ આજે મેં તમારા સિક્સ માર્ક્સ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે લગભગ તમારે આ હા એક હજાર પૂરી થઈ ગઈ થેન્ક યુ સો મચ ગાઈસ ઓકે સો આજે છ એક માર્ક તમારા એક્ઝામમાં પૂછાતા કવર કરવાનો પ્રયત્ન કર્યો છે ત્રણ થી ચાર માર્ક વેન ડાયગ્રામ પૂછાય છે જો તમારા નસીબ જોરદાર ખતરનાક ભયંકર હશે તો એના કરતાં બી વધારે પૂછી નાખશે ઓકે છે જ્યારે પેલી બીજી જે બે ટાઈપ બી અને ટાઈપ સી ભણાયા છે એ પણ તમારી એક્ઝામમાં પૂછી શકે છે ઓકે છે ગાઈસ ચલો હવે તમને કંઈ કેવું હોય કંઈ કહેવા માંગતા હોય પૂછવા માંગતા હોય તો બોલો અધરવાઇઝ કવિ તમારા વચ્ચેથી રજા લેવા માંગશે સર તમારો કોર્સ લીધો છે તો પોલીસ માટે આર આર માટે તમારી એપમાં ક્યારે આવશે બીજા કોર્સ નવા આરઆર મુજબ લેવા હોય તો ક્યારે આવશે કોર્સીસ ઓલરેડી સર લાઈવ બેચ મુકાઈ ગઈ છે એ આર આર પ્રમાણે જ આપણે લાઈવ બેચમાં ભણાવવાના છીએ અને એ સિવાયનો રેકોર્ડેડ કોર્સ છે એ તમે હાલ વાળો લેશો તો એ ધીરે ધીરે એના ચેપ્ટર ક્વેશ્ચન્સ જે છે એ સોરી વિડિયોઝ જે છે એ રિપ્લેસ થઈ જશે એટલે હાલ વાળો કોર્સ લીધો છે તો બી સો ટકા શાંતિ કોઈ ચિંતા ના કરો ઓકે છે ઠીપલું ઠીપલું ભરીને 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 આભાર આભાર ઓકે ઓકે કહો હું આવ્યો સર તમે થોડાક લેટ હવે તમારે રેકોર્ડિંગ જોવાનું રહેશે અને હું હવે તમારા બધા વચ્ચેથી રજા લઉં છું જો તમારામાંથી કોઈએ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો હું ચાર વર્ષ પછી ફરીથી હવે યુટ્યુબ પર લાઈવ થયો છું તો મારું પણ મોટિવેશન જળવાઈ રહે એટલે આ વિડિયોને લેક્ચર પતી ગયા પછી પણ તમે તમારા ગ્રુપમાં ને બધી જગ્યાએ શેર કરી શકો છો જેટલી ફટાફટ શેર અને સબસ્ક્રાઇબર્સના આંકડાઓ વધે યુટ્યુબ પર તો દરેકે દરેક યુટ્યુબરનું એ જ સપનું હોય કે મેક્સિમમ સબસ્ક્રાઈબર્સ એના હોય તો જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઠોકી દો સ્ક્રીન તૂટી જાય સોરી સ્ક્રીન તૂટી જાય તે નહીં પણ લાઇક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા જેટલા બી ગ્રુપ્સ છે એ બધામાં પ્લીઝ શેર કરવાનું ખાસ ભૂલાય નહીં ઓકે છે થેન્ક યુ સો મચ મિત્રો ફરીથી આવી કાંઈ પણ તમારે ડિમાન્ડ હશે તો યુટ્યુબ પર કમેન્ટ કરતા રહેજો આપણે લોકો દર શુક્રવારે સાંજે છ વાગે ગાઈઝ ભૂલાય નહીં હવે પછીથી આપણે દર શુક્રવારે સાંજે છ વાગે યુટ્યુબ પર મળવાના છીએ લાઈવ મળીએ કે રેકોર્ડેડ મળીએ કલાક માટે મળીએ કે બે મિનિટ માટે મળીએ પણ દર શુક્રવારે સાંજે છ વાગે હવે પછી આપણે યુટ્યુબ પર મળતા રહીશું ચલો મિત્રો થેન્ક યુ ગુડ બાય મળીએ આવતા શુક્રવારે